हन्ताणम् नमो सिद्धाणम् नमो आयरियाणम् नमो वज्जायाणम् नमो लोये सर्वथाहूणम् एषो पञ्चनमुक्कारो सर्वपावप्रणाशनो मङ्गलाञ्च सर्वेशम् अधमम् अवै मङ्गलम् या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहम्। अपना आजना स्वाध्याय मंगलाचरण सुत देवता नु मंगलाचरण जिनमाने नु मंगलाचरण सरस्वती देवी नु आ मंगलाचरण सुत देवता जिनवाणी ये देवी सरस्वती आपणी पोतानी अंदर रहेला केवल ज्ञाननी अभिव्यक्ति छे, केवल ज्ञाननो मेनिफेस्टेशन छे, ये अंदर रहेला केवल ज्ञान ने प्रकट करनारी छे। आ तमे नानपण में जो संस्कृत भाषा लीधी हशे तो आ श्लोक तमे एक वार कर्यो हशे। खूब नानो हतो त्यारे मैं आ श्लोक कर्यो छे, या कुंदेन्दु तुषार हार धवला, आ ध्यान नो श्लोक छे। केटला श्लोक बिलकुल ध्यान ना श्लोक होय छे। मारी अने तमारी नजर सामे चित्र रजू करी छे, अने ज्यारे आपणे श्लोक बोलीए छीए ત્યારે એ ચિત્ર આપણી સામે આપણે રજૂ કરવાનું છે, થવું જોઈએ, એ કુદરતી રીતે થવું જોઈએ। ધ્યાનનો શ્લોક છે, કમઠે ધરણેન્દ્ર ચોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયતુ। ધ્યાનનો શ્લોક છે। ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે સકલારથની અંદર જે ધ્યાનના શ્લોક આપ્યા છે, અને આ શ્લોક હું તમે જયારે બોલીએ છીએ ત્યારે નજર સામે એ દ્રશ્ય રજૂ થાય છે, નજર સામે એ રજૂ થાય છે। ઋષિઓના આશ્રમની પાછળ આશ્રમ પદ ઉદ્યાનમાં ભગવાન પાર્શ્વના ઝાડ નીચે સમાધિ અવસ્થામાં કાયોત્સર્ગમાં ઉભા ઉભા કાયોત્સર્ગ કરતા ઉભેલા છે, અને કમઠ આવે છે। મર્યો કમઠ મળી મરી મેઘ માળી, અને કમળ જતો હોય છે, આવ્યો વિભંગે નિહાળી, એ વિભંગ જ્ઞાન મૂકીને જાણે છે કે અમારો વૈરી છે। એ કમઠ દસ ભાવ પહેલા ભગવાન પાર્શ્વનાથ નો સગ્ગો મોટો ભાઈ હતો। અત્યારે આપણે ભગવાન પાર્શ્વનાથ ની જીવન કથામાં નથી જતા, પરંતુ ભગવાન પાર્શ્વનાથ સાથે વૈરની કઈ પરંપરા ઉભી થઈ,
આપણે સ્વાધ્યાય અર્થે ભેગા થયા છીએ. તમે દરેક કથાની પાછળ જજો. મોટા ભાઈ સાથે જ વેર છે આપણો. એ સંસારી પણ મોટો ભાઈ એમ નહીં. અને મોટો ભાઈ કોણ છે? મોટો ભાઈ કમળ છે. નાનો ભાઈ કોણ છે? નાનો ભાઈ મરુભૂતિ છે. મારી અંદર મોટો ભાઈ કોણ છે? અહંકાર મોટો ભાઈ છે. માતાના ગર્ભમાં આવ્યો ને એ વખતે પણ અહંકાર હતો અંદર. અહંકાર મોટો ભાઈ છે અને આત્મા નાનો ભાઈ છે. અહંકાર સાથેનું 10 ભવનું આ યુદ્ધ છે, આ મથામણ છે. મેં આપણા પહેલા બીજા ત્રીજા વાર્તાલાપમાં સ્વાધ્યાયમાં જેમ કહ્યું છે, એક દુર્યોધનનો માર્ગ છે, એક અર્જુનનો માર્ગ છે, એક ભગવાન વર્ધમાન સ્વામીનો માર્ગ છે, ગોશાલાનો માર્ગ છે. મેં પેલી ઝેન કથા કહી, એમાં એક ઝેન સાધુનો માર્ગ છે, એક ચોરનો માર્ગ છે. આપણે સ્વાધ્યાય માટે ભેગા થયા છે. ભગવાન પાર્શ્વનાથનું ચરિત્ર તમે સાંભળ્યું છે, તમે ક્યાંક વાંચી લેશો, પણ તમે વાંચો તેને કઈ રીતે ખોલી શકો ચાવીથી? દરેક ચરિત્ર અનંત આત્મ ગુણોનો રત્નભંડાર છે, એને ઉગાડવું જોઈએ, ચાવી વડે ખોલવું જોઈએ. ચાવી વડે ન ખુલે કઈ અર્થ નથી. હું પણ ભગવાન મહાવીર સ્વામીના, વર્ધમાન સ્વામીના સત્તા વિભવ જાણું છું. શું ખુલ્યું તમે? કોઈ એક ભગવાનની ચાવી લગાડી, ચાવી લગાડો ખુલી જશે. નૈસારના ભાવમાં, મરીચીના ભાવમાં, ત્રિપુષ્ણ વાસુદેવના ભાવમાં, નંદન મુનિના ભાવમાં ચાવી લગાડો તો જ ખુલે છે. 2000 વર્ષ પહેલા ઈસુએ પડે જ કીધું, નોક એન્ડ ઇટ શેલ બી ઓપન અન ટુ યુ. તમે ખટખટાવો ને અંદર ખુલી જશે, પણ તમારે ખટખટાવવું પડશે. હું અને તમે જો નહીં ખટખટાવીએ તો કદી ખુલવાનું નથી. નહીં ખુલે, માફ કરજો. સમય એક વખત પૂરો થઈ ગયો, પૂરો થઈ ગયો. જે ઉઘાડી આંખો વડે હું બહાર ઉગેલું લીલું ઘાસ જોઉં છું, આંખો બંધ થઈ જશે. અને એ દિવસ આવી પહોંચે એ પહેલા મારે અને તમારે જાગવું જોઈએ. ભગવાને આ કથાઓ જાગવા માટે કહી. ધ સિલેક્શન, ધ ચોઈસ ઇઝ યોર્સ. તમે જાગવું હોય તો જાગો, નહીં તો ઊંઘી જાઓ. પ્રભુએ મોટી વાત કીધી, જહા સુહમ યથા સુખમ, તમને સુખ ઉપજે એમ કરો. મહાવીર અષ્ટકમાં આવે છે એ પ્રમાણે ભગવાન માર્ગ બતાવનારા છે. ભગવાન દોરવનારા નથી, ભગવાન કોઈ જ દાડો ખેંચશે નહીં, તમને કોઈ આગ્રહ નહીં કરે, બિલકુલ નહીં કરે. માનવી થયા પછી તમારી એ સ્વતંત્રતા પ્રભુએ સન્માનિત કરી છે. હી હેઝ ઓનર્ડ ઇટ, અવર ફ્રીડમ. અને જ્યારે પરમાત્માએ મારી અને તમારી સ્વતંત્રતા સન્માનિત કરી છે એ વખત મારી જવાબદારી વધે છે. પ્રભુ જયારે એ કહે છે કે હું કહું એમ જ કરવું પડશે, ત્યારે અંદર વિપ્લવ થાય છે, નહીં કરવું. ભગવાન કહે છે તારી ઈચ્છા, તારી જેમ કરવું એમ. હું બંને પરિસ્થિતિમાં મારી જાતને મૂકું છું. તમે મૂકજો, તમે તમારી જાતને મૂકજો. ભગવાન બે વસ્તુ કે, ભગવાને કહ્યું તારે આમ કરવું જ પડશે, અંદર વિપ્લવ થાય છે. પિતા જયારે દીકરાને દીકરીને કહે છે નહીં જવાનું, રાત્રે 8 વાગ્યા પછી બહાર નહીં જવાનું, દાંત કચકચાવીને કહે છે કે 12 વાગે રાત્રે 8 પછી જ બહાર જ. એ સ્વતંત્રતાની રાહ જુએ છે, બાપ ક્યારે મરે, ક્યારે મરે, ક્યારે મરે, ક્યારે મરે. ભગવાને એ માર્ગ લીધો નથી, ભગવાને અદભુત માર્ગ લીધો. ભગવાને કહ્યું આ રસ્તો નીચે ઉતરે છે, ગટર છે અંદર દુષ્કર્મ, આ રસ્તો ઉપર જાય છે.
પાન ઉપર ફૂલોની સુગંધ છે. કયા માર્ગે જવું તમારી ઈચ્છાની વાત છે. માર્ગ પ્રગટન પરો ભાનુ રિવયો, સૂર્યની જેમ માર્ગને પ્રકાશિત કરનારા આ ભગવાન છે. આ ભગવાન સૂર્યની જેમ પ્રકાશિત કરે છે પંથ ને માર્ગ ને પ્રકાશિત કરે છે તમારી ઈચ્છા પડે માર્ગ. અને ભગવાનનું એટલું બધું પ્રેમથી ભરપૂર વર્ણન છે, પ્રેમથી ભરેલું વર્તન છે એમનું. એટલું બધું માથું નીચે નામી જાય છે. પહેલી વખત રિયલાઈઝ થાય છે કે પ્રભુ તમે મારા હિતમાં કીધું છે, એને આપણા હિતમાં કર્યું છે. અને હું અને તમે ભગવાને બતાવેલા માર્ગે જો જઈએ છીએ, હિત જ હિત, અનુકૂળતા જ અનુકૂળતા, સ્વતંત્રતા વધતી જાય છે. અત્યારે બહાર નીકળવાના અહીંયા 7 દરવાજા છે, 6 થઈ ગયા છે, 5 થઈ ગયા છે, 4, 3, 2, 1. ભગવાન જે કહેતા હતા તારી ઈચ્છા પડે એમ કર, એને બદલે કર્મ પ્રકૃતિ આવીને કહે છે તારી ઈચ્છા તો 7મી નરકમાં, 6ઠી નરકમાં, 5મી નરકમાં મારી જવાની ઈચ્છા નથી, ગથડી જવા માંગે. તમે ભગવાનના હાથમાં સુકાન નહીં સોંપો, કર્મ પ્રકૃતિ પોતાના હાથમાં સુકાન લઈ લેશે. સમજવાની વાત છે, એ સમજવાની આપણને અનુકૂળતા છે. આપણે બેઠા છીએ, કોઈ વાર રાત્રે ઊંઘમાં 2 વાગે જાગી જઉં છું તો મને આ વિચાર આવે છે, પરમાત્મા કઈ અનુકંપા, કઈ દયા, કઈ કરુણા તમે કરી. મારા પિતાએ પણ આટલી કરુણા કરી નથી. પ્રભુએ આ માર્ગ બતાવ્યો છે. અને એ પ્રભુએ જે માર્ગ, આ સરસ્વતી છે. મેં તમને કહ્યું એમ, કમઠ હે ધર્ણેન્દ્ર, કમઠ અને ધર્ણેન્દ્ર ધ્યાનનો શ્લોક છે. કમઠ અને ધર્ણેન્દ્ર, ભગવાન ઝાડ નીચે પારસનાથ કાયોત સ્વર્ગમાં ઉભા છે. અને એ વખત કમળ ત્યાંથી જાય છે, એ મેઘમાળી નામનો એ વેંતર બન્યો છે. અને ભગવાનને જોઈને એને વેર ઉત્પન્ન થાય છે અને વિભંગ જ્ઞાન મૂકે છે કે મને કેમ વેર થાય છે. આગલા પૂર્વ ભાવો એને યાદ આવે છે અને એને થાય છે કે આ દુષ્ટ અહીંયા તપ કરે છે, એના તપનો ભંગ કરો. અને વિજળીઓ થાય છે, વાદળ થાય છે, અને 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 આખું દ્રશ્ય ત્યાં કમઠે ધર્ણેન્દ્ર છે. સકલારથની ગાથા નથી, પેઇન્ટિંગ છે જબરજસ્ત. મારી અને તમારી સામે પેઇન્ટિંગ નથી આવતું. મિત્રોને મળું છું, સમજાય, સમાચારિક પ્રતિક્રમણ પૂરું થયા પછી ઘણી વાર પૂછું છું કે સકલારથની ગાથાઓમાં ચિત્રો આવ્યા હતા. ના ના, કે ભાઈ ચિત્રો શું? 3 મિત્રોને પૂછ્યું તો એક કહે કે મારું તો ધ્યાન જ બીજે હતું, મારું ધ્યાન બીજે હતું. હર્ષદ મેં તો આનું કૌભાંડ બન્યું ને 150% ઘટી ગયા ને. એ વખત હું ગણતરી કરતો હતો કે કેટલું નુકસાન છે. 2 નંબરને પૂછીએ શું હતું તો કે મને યાદ છે આખું, સકલારત મને મોડે છે, પણ તમે પેલી પેઇન્ટિંગની વાત ક્યાં થઈ લાગે? આપણે બોમ્બે મ્યુઝિયમમાં કે મેટ્રોપોલિટનમાં નથી ગયા? અરે પેઇન્ટિંગ છે ભાઈ. કોઈક એક જણને ઝાંખો ખ્યાલ હોય છે પણ એ મૂંઝવણમાં પડી જાય છે. એ 3 મિત્રોમાંથી એક કહે છે કે હજી હું એક ચિત્ર લાવું ને આદિમમ પૃથ્વીનાથમ આદિમમ, એટલામાં તો અજીતના સંભવનાથ. અરે મેં કીધું તમે સંભવનાથ ને અજીતના ને બધાને મૂકી દો, આદિમમ પૃથ્વીનાથના એક ચિત્રમાં રહો ને, પ્રતિક્રમણ સાર્થક થઈ ગયું. તમે પ્રતિક્રમણમાં ન રહો પણ પ્રતિક્રમણ પછી તો એ ગાથામાં તમે રહી શકો ને. કમઠ જયારે ઉપસર્ગ કરી રહ્યો છે મેઘમાળી, અને એ વખતે ધર્ણેન્દ્ર આવી પહોંચે છે. જળની વર્ષા થાય છે ને ભગવાનને જળ ચડતું જાય છે, ચડતું જાય છે. એ ડૂબાડી નાખવા માંગતો તો એ ડૂબાડી નાખવા માંગે છે. ધર્ણેન્દ્ર મદદ કરવા ઈચ્છે છે અને એ વખતે કમઠ ભગવાનને ડૂબાડવા માંગે છે.
અહંકાર ડૂબાડવા માંગે છે. તમારે અહંકાર છે, અહંકાર ડૂબાડી દે છે આપણે. હું કોણ? કિરણભાઈ આવી બન્યું. કિરણભાઈ, કિરણભાઈ નું આવી બન્યું. કોણ? કિરણભાઈ આવી બન્યું. તમે ઓળખતા? 35 વર્ષથી ગોડીજીમાં વાર્તાલાપ કર્યું છું, સમજ્યા ને? 10 ફટકા વધારે. 35 વર્ષ ત્યાં વાર્તા, એને 10 ફટકા વધારે મારો. કર્મ પ્રકૃતિ કે છે અહંકાર ડૂબાડી દે છે. અને ધર્મેન્દ્ર, ધર્મેન્દ્ર આવે છે, ભગવાનને સહાય કરે છે. હા, પદ્માવતી ભગવાનની ઉચકી લે છે. ધર્મેન્દ્ર ભગવાન છત્ર કરે. ધર્મેન્દ્ર કોણ છે? કુંડલી ની માં શક્તિ ધરણ ઇન્દ્ર મૂલાધારમાં રહેલી જે સર્વ શક્તિમાન જીવત્વની શક્તિ છે, એ ધર્મેન્દ્ર છે. ધરણ ઇન્દ્ર તમારે પાછળ જવું પડતું, તમારે ઉપર જવું પડશે, ઊંચે જવું પડશે, અંદર જવું પડશે. મિત્રો મને કહે છે, મેં નથી જઈ શકતો. ઘણી બહેનો મને કહે છે, તમે ના જઈ શકો તેટલી શ્રદ્ધા રાખો કે આમાં અંદર કંઈક છે. તમે આટલો ભાવ રાખો કે આની અંદર વધારે છે. ખુલી જશે, ખુલી જશે. હું તમને ખાતરીથી કહું છું, તમારી અશ્રદ્ધા તમારામાં ઉગાડી દેશે. ડોન્ટ લિમિટ યોર સેલ્ફ. તમે કઈ તમે મેં સમજી લીધું ભાઈ, કમઠ અને ધર્મેન્દ્ર પેલા પાર્થનાથ ભગવાન 27-27 વર્ષ પહેલા થયા ને, આ એની વાત છે. યુ હેવ લિમિટેડ યોર સેલ્ફ. આની અંદર કઈ જબ્બર ઊંઘું પડેલું છે. યુ હેવ અનલિમિટેડ ધ સેલ્ફ. આ એ જ વાત છે. આ હું છું, આ રીતમાં દેખાવું. જો આ રીતમાં હું મને ચશ્મા પહેર્યા છે, ના નસો દેખાય છે ને, આ કિરણભાઈ, આ કિરણભાઈ નથી, આ નથી કિરણભાઈ. અંદર કંઈક છે, કંઈક છે, કંઈક છે. અનલિમિટેડ બની ગયું. તમારી અંદર કંઈ છે તો અનલિમિટેડ. શું છે તમે નથી જાણતા? હું સમજુ છું શું છે એવું તમે નથી જાણ, પણ કંઈક છે. તમે રસ્તો ઉઘાડી નાખ. કઈ નથી, આ એ છે. આ કિરણભાઈ, આ રીતે અમે દેખાય. કિરણભાઈ બીજું શું? પેલા મુંબઈમાં રહે છે. હા, મોટો અવાજ કાઢીને હાથ ઊંચા નીચા કરીને ભાષણ આપે છે. એ જ બસ, એ જ. આઈ હેવ લિમિટેડ માઇન્ડ. અને જો તમે આની અંદર કંઈક છે, આની પાછળ શું છે મને પણ ખબર નથી, શું છે હું પણ શોધું છું કે આની અંદર શું છે, શું છે, શું છે, શું છે, તમે કેવળ જ્ઞાન સુધી પહોંચી જશો. કેવળ જ્ઞાન સુધી પહોંચવાનો આ એક માર્ગ છે. આ ગાથા, આજનું મંગળાચરણ, દેવી સરસ્વતીની સ્તુતિ, આ કુંદેદુ તુષાર હાર ધવલા, ધ્યાનની ગાથા છે. આ ધ્યાનની ગાથા છે. એ શ્વેત, બધું સફેદ, બધું ઉજ્જવળ, બધું સાત્વિક, સર્વ કઈ સાત્વિક છે જેનું, એવી એ દેવતા યા શુભ્ર વસ્ત્રાન્વિતા. એને વસ્ત્ર પણ શ્વેત પહેર્યા છે, સફેદ વસ્ત્ર પહેર્યા છે. સુંદર એવા સફેદ વસ્ત્ર જેને પહેર્યા છે, યા શ્વેત વસ્ત્રાન્વિતા. ક્યાં વીણા વર્ધન મંડિત કરા, વીણા જેને હાથમાં ગ્રહણ કરી છે, વીણા જેને હાથમાં ગ્રહણ કરી. ભગવાન કૃષ્ણે બાંસુરી હાથમાં ગ્રહણ કરી હતી, એવી સરસ્વતીએ વીણા ગ્રહણ કરી છે. અને ભગવાન મહાવીર સ્વામીના ગળામાંથી દેશના સંગીતમાં નીકળતી હતી. સંગીત એ જીવનની હાર્મની છે. કયું સંગીત? સંગીતનો અર્થ જીવનની હાર્મની છે. સુસંવાદ સંગીત છે. ઉપર ચડવાનો માર્ગ, વિકાસનો કોઈ માર્ગ હોય તો સંગીત છે. સંગીતને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. અને શાસ્ત્રકારે કહ્યું છે, આ શબ્દ બ્રહ્મને પામનાર પરબ્રહ્મને પામે છે. તમે શબ્દ બ્રહ્મ વડે પરબ્રહ્મ સુધી પહોંચી શકશો. આ સુત દેવતા છે, આ જીનમાને શ્લોકની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. યા બ્રહ્મા ચ્યુત, બ્રહ્મા વિષ્ણુ શંકર હાથ જોડીને ઉભા છે. હાથ જોડીને દે
સદા વંદિત આ ત્રણ નહીં બધા દેવો 32 કોટી દેવતાઓ જેની તમે હાથ જોડીને ઉભા છે એ 32 કોટી દેવતાઓ ભગવદ્ વાણી સામે હાથ જોડીને ઉભેલા છે ભગવદ્ વાણી આ દેવતાઓથી ઘણી ચડિયાતી છે ઘણી ચડિયાતી દેવતાઓનું દિવ્યત્વ જે છે આ ભગવદ્ વાણી વડે આવ્યું છે જે દિવ્યત્વ આપણે આપણામાં પ્રગટ કરવાનું છે દિવ્યત્વ નહીં આવે જો મારા અને તમારામાં દિવ્યત્વ નહીં આવે તો આધ્યાત્મિક પણ નહીં આવે પહેલા એ દિવ્યત્વ પ્રગટ થવું છે દેવ સદા વંદિતા શામાં પાતુ સરસ્વતી ભગવતી હે ભગવતી એવી સરસ્વતી નિશેષ જાગ્યા પહામ મારા જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષય કરો મારી અંદર જે આ પ્રમાદ મારી પોતાની અંદર જે સ્ટેટિકનેસ સ્થૂળત્વ બહારના જળ પદાર્થો પ્રત્યેનું આકર્ષણ ભરેલું છે તમે એનો ક્ષય કરો તમે એને મંદ કરો જ્ઞાનનો પ્રકાશ અમારામાં ઉત્પન્ન થયો કઈ વાત છે આ શ્લોકનો શબ્દાર્થ માત્ર છે આપણે ભાવાર્થ તો શરૂ પણ નથી કર્યો વાર્તાલાપ તો એક કલાક પૂરો થઈ ગયો એનો ભાવાર્થ કહેવા માંડ્યું નબળે 10 થઈ ગયો પણ છતાં હું તમને ભાવાર્થ પ્રત્યે સંકેત કરું છું તમે સ્વાધ્યાયમાં કરી શકો અહીં લેક્ચર કરવા હું ભેગો આવ્યો નથી હા આપણે સ્વાદેશ કરવા બેઠા છીએ આપણે શીખવા માંગીએ છીએ કે અંદર આપણે કેમ જઈ શકીએ આ જગ્યા પર બેઠો છું હું તમને બોધ આપું કે ધર્મને માર્ગે જાઓ ને વ્રત કરો પ્રતિષ્ઠાન કરો કંઈક કરો નહીં 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 વ્રત શું છે અને પ્રતિષ્ઠાન શું છે તમે સમજો જીવન શું છે તમે સમજો સમજો હું એક સંકેત કરું સંસ્કૃત ભાષામાં શ્લોક છે અહીંયા કદાચ ઘણાને આવડતો હશે ઘણાને અર્થ પણ ખબર છે હું તમને એક સંકેત કરું છું સંસ્કૃત ભાષાની અંદર જે ભવ્યતા ભરેલી ડેડ લેંગ્વેજ અમે સમજીએ છીએ અરે ઓ નોનસેન્સ હવે કોઈનો ઉપયોગ શું છે આ ભાષાનો હવે કોઈ બોલતું હોય ને તેને કોઈ સમજતું હોય નથી અમે ઘણું ગુમાવી દીધું છે સરસ્વતી શબ્દ છે એક શબ્દ છે કિરણભાઈ કિરણભાઈ કોણ છે કિરણભાઈમાં એક કી છે એક ર છે એક અણ છે એક બા છે એક ઈ છે સરસ્વતીમાં એક સ છે એક ર છે એક સ્વ છે એક તી છે માતૃકાઓ છે ભિન્ન ભિન્ન અક્ષરો ભેગા થાય છે એક શબ્દ બને છે શબ્દમાંથી અર્થ ઉત્પન્ન થાય છે તમે વિચારો શું ચમત્કાર છે શું ચમત્કાર છે શું જુદા જુદા શબ્દો તમે લો વ લો દ લો ને ર લો કઈ નથી પણ વાંદરો આપણી નજર સામે આવ્યો અને એમાં જો તમે મથુરા ગયા હો એક ઝાડ પરથી બીજે ઝાડ પર કૂદતો એમાં પેડાનું પડી કૂજો પડ્યું હોય ને એ નક્કી ઉઠાવી ગયો કેટલા ભાવોમાં વાંદરો બન્યો છું ને એટલે પરિચય તો હોય જ ને અને હજી બંદરપણા ના અવગુણો તો ભરેલા છે અંદર એટલે વાંદરાનો પરિચય આપણને હોવાનો પણ વાંદરો શબ્દ આવતા આવતા કેટલી સ્મૃતિઓ જાગે અહીંયા આપણી સામે કોઈ શબ્દ હોય તો સરસ્વતી આપણે એક શબ્દ જોઈએ બસ પછી આપણે સ્વાધ્યાય શરૂ કરીએ સ સ એટલે સાથે સ રાગ એટલે રાગ જેનામાં છે રાગ સાથે સનો સનો અર્થ અહીંયા સાથે થાય છે સ સાથે શું પણ કંઈક સાથે હોય એટલે સાથે કંઈક હોવું જોઈએ તો શું સાથે છે
ર સર એટલે ર જેની સાથે છે સર પણ ર ભાઈ કોની સાથે છે સાથે આવે તો બે જણા આવશે તો બે જણા આવશે મગનલાલ સાથે છગનલાલ છે તો મગનલાલ એક તો છગનલાલ સાથે છે પણ છગનલાલ કોની સાથે મગનલાલ ની સાથે એમ સાથે ર છે કોની કોની સાથે ર છે સ્વની સાથે સ ર સ્વ સ્વની સાથે ર છે સ્વ એટલે સ્વ એક જ સ્વ શબ્દ આખા બ્રહ્માંડમાં બધી ડિક્શનરીમાં એક જ વ્યક્તિ માટે વપરાય પોતાને માટે હું એક એવો શબ્દ છે ગુજરાતી ભાષામાં હું છે સંસ્કૃતમાં સ્વ છે હું એક એવો શબ્દ છે જે કોઈ માટે હું તમારા માટે હું નહીં વાપરી શકું હું આવે એટલે મારા માટે બસ એકલું મારા માટે એમ સ્વ આવે એટલે સ્વ એટલે અહમ સ્વનો અર્થ છે અહમ અહમની સાથે શું છે જેની સાથે ર છે એવો અહમ તો ર એટલે ર ને અગ્નિ તત્વ કહેવામાં આવે છે ર તમે સંસ્કૃતમાં જો ર આમ લખાય આમ હવે એને ઊંધો કરી નાખો અગ્નિની જ્વાળા છે આ નીચે જે આમ કરીને આમ છે ને અગ્નિની જ્વાળા છે આ અગ્નિની જ્વાળા અહમની અંદર છે આ અગ્નિની જ્વાળા અહમમાં લાવવામાં આવે અહમમાં અગ્નિની જ્વાળા રાખવામાં આવે તો અરહમ બની જાય અને આની વચ્ચે ર આવે અને આની વચ્ચે એની સાથે જો ર આવી ગયો અરહમ બની ગયો ઓહો અરહમ એટલે પરમાત્મ તત્વ મેં ગઈકાલે કહ્યું એમ આ વિશ્વની અંદર જે પરમ તત્વ છે અરહમ છે અરહમ એ પરમ તત્વ છે અને અરહમ ક્યાંથી આવ્યું અહમની અંદર જો રકાર ઉમેરવામાં આવે તો અરહમ બની જાય અને અહમ ક્યાં છે કે બેઠેલા દરેકમાં અહમ છે હવે વાર એટલી છે સાધનાની એ પ્રક્રિયા છે તમે એમાં વચ્ચે અગ્નિ લાવી દો કયો અગ્નિ ધ્યાનનો અગ્નિ ધ્યાનનો અગ્નિ જો લાવવામાં આવે અહમ અરહમ બની જશે જીવ શિવ બની જશે આત્મા પરમાત્મા બની જશે સ સાથે છે રકાર જેની એવો સ્વ એટલે અરહમ એની તી સરત સ્વ તી પૂરું થાય છે તો તી કોણ છે તી એટલે શક્તિ આખી વારાકડી ની અંદર ક ખ ઘ આ બધામાં એક સ્ત્રી છે શક્તિ એક છે ને ઈ છે બધા પુરુષો બેઠા છે સ્ત્રી એક જ સ્ત્રી છે એ શક્તિ છે એ શક્તિને એટલું બધું મહત્વ આપવામાં આવ્યું શક્તિ વગર ભગવાન શંકરાચાર્ય કહ્યું શિવ પણ શવ છે સૌંદર્ય લહરીમાં માતાની સ્તુતિ કરતા ભગવાન શંકરાચાર્ય કહ્યું છે તારા વગર હે ભગવતી સ્વયં શિવ પણ એમાંથી જો ઈ પાર્વતી એ ઈ છે શક્તિ છે એને વાત કરવામાં આવે તો સૌ બની જશે સરસ્વતી એટલે અરહમની શક્તિ આ સરસ્વતી અરહમની શક્તિ છે અહીંયા આપણે આજે જે સ્તુતિ કરી છે અરહમની આ શક્તિની સ્તુતિ કરી છે શુદ્ધ દેવતાની સ્તુતિ કરી છે સ્થૂળ રીતે દેવી સરસ્વતી છે એ જ્ઞાનની દેવી છે પ્રકાશની દેવી છે ઉજ્જવળતાની દેવી છે મારી અને તમારી અંદર પ્રગટ થાવ નિશેષ જાડ્યાપહામ અમારી અંદર રહેલી સ્થૂળતા ઓછી કરો અમારામાં રહેલો જ્ઞાનનો સમજણનો અહંકાર ઓછો કરો કીચડમાંથી અમને બહાર કાઢો મેં ગઈકાલે તમને ઇકબાલનું જે કહ્યું હતું ઇકબાલે કહ્યું છે કે મને પોતાને મને ગર્વ છે હું સજ્જન છું એનો મને ગર્વ છે હું ઘણી ધાર્મિકતા કરું છું એનો પણ મને ગરૂર એનો મને અહંકાર છે મેરી આંખો પે અભી તક મોહબ્બત કા ગુરૂર બધા લોકો જોડે હું પ્રેમ કરું છું ભાવ કરું છું કઈ રીતે હું વર્તું છું આનો અહંકાર છે મને
સાત્વિકતાનો અહંકાર વધારે ભયંકર છે. ખરાબ અહંકાર દુર્ગુણોનો છે ને, કોઈ દાડો નાશ પામશે. હું સજ્જન છું એ અહંકાર નાશ નહીં પામે. અહંકાર છે બતાવે છે કે નમો હજી આવ્યો નથી, નવકાર પરિણત થયો નથી, અમારામાં નમો હજી આવ્યો નથી. આપણે અહીંયા દેવી સરસ્વતીની, શુદ્ધ દેવતાની, ભગવત વાણીની પ્રાર્થના કરીએ છીએ કે આ ભગવત વાણી વડે અમારી અંદર રહેલો આ જે અહંકાર છે. ઇકબાલે કહ્યું, આ કિચડ માંથી હું મારો પગ બહાર કાઢું તો આગળ ચાલે. હે દેવી સરસ્વતી, તમે મારો પગ બહાર કાઢો. આપણે પ્રાર્થના કરીએ છીએ. આપણે ગઈકાલે એક કથા કૈવલ્યની પૂરી કરી. કથા આપણે વાર્તા કહેવા માટે નથી લેતા, કથા આપણે તત્વજ્ઞાન જીવવા માટે લઈએ છીએ. આપણે જીવી શકીએ. શાસ્ત્રની એક પ્રાચીન કથા છે, અદભુત કથા છે. એના ઉપર ઘણા મહાત્માઓએ રાસ લખ્યા છે, રાસ લખ્યા છે. એનું ઉડાણ ઘણું છે. ચંપાનગરીની એ વાત છે. ચંપાનગરી, ચંપાનગરી યાદ આવે છે ને? ભગવાન વાસુપૂજ્ય યાદ આવે, યાદ આવે છે. તમે શિખરની તમે યાત્રા કરી હોય તો ચંપા નગરી પાડો મને નજર તમે યાદ આવે છે. નૈરી ચંપા નિરખીએ હૈયે હરખીએ રે, સિદ્ધાશ્રી વાસુ પૂજ્ય તીરથ તે નમ. પાંચે કલ્યાણક, કોઈ એવું એવું તીર્થ નથી જ્યાં પાંચ કલ્યાણક થયા હોય. ચાર થયા હોય, એક તીર્થંકર ના પાંચે કલ્યાણ કોઈ જગ્યાએ થયા હોય, ચંપાનગરીમાં થયા. ચંપાનગરીની આજ્ઞા મેં કહ્યું એમ, મને તમને વાર્તા કેવી નથી, મને તમને કથા કેવી છે, મને તમને ફોર્મ્યુલા કેવી છે, આની પાછળ શું છે. ચંપા કેમ આવી, ચંપા ક્યાં છે? આ ચંપા છે, વિશુદ્ધિ ચક્રે ચંપા છે. કથા ચંપામાં શરૂ થાય છે. મને તમે ભૂલ્યા નહીં, ચંપાજી વાસુપૂજ્ય સ્વામી શું પાંચે કલ્યાણ કે ના અહીંયા થયા, ચંપા શું બતાવે છે સમજ્યા ને? મેં તમને એક વાત કીધી છે, કર્મ બંધન ત્રણ રીતે થાય છે, મન વચન અને કાયા. 1991 ના સ્વાધ્યાયમાં 93 નો ચાલે છે, મેં તમને એક ચાવી કહી છે, જયારે ત્રણ આવે ને ત્યારે વચ્ચેની ચીજ પકડવી. મન વચન અને કાયા, તમે વચન ને પકડો બસ. મનમાં ગમે એવા દુર્ભાવ હોય, ગમે એવા નાલાયક માં નાલાયક છે, એને કહું બધા બિરાજ અહીંયા બેસો. તમે વચન ને શુદ્ધ રાખજો, ભલે મનમાં તમને દ્વેષ હોય, તમને તમને ખીજ હોય, મારું ચાલે ને તો ગર્દન પકડી દો. મને મને ભાષામાં અસમિતિ કરવી નથી, મને તો હૃદયમાં કઈ હોતું નથી. હા, એને જેટલી ભૂલો કરી છે ને વચનથી કરી છે, કરપીણ વચનો તમે યાદ કરજો ને. તમે ભૂતકાળ તમારો યાદ કરો, સમગ્ર ભૂતકાળ તો યાદ આવતો નથી. જો બધા પૂર્વના ભવો યાદ આવી જાય તો આપણે કેટલી ભૂલો કરી છે ખ્યાલમાં આવે. અમે અમે કેટલું કરપણ બોલ્યા છીએ એ યાદ નથી આવતું. પેલા એ કેટલું કરપણ કીધું, અમારા કાન એકદમ સાબિત છે. તમે મને શું કીધું મને બરાબર યાદ છે. તમે મારી સામે જોયું પણ મને બોલાવ્યો નહીં, તમે મારી પાસે નહીં આવ્યા એ મને યાદ છે. પણ એક પ્રશ્ન તમે પૂછેલો ત્યારે મેં આમ તિરસ્કાર કરીને તમારી સામે જોયું હતું, અથવા તમને તમને બે તમને બે નિરર્થક શબ્દો કીધા તે હું યાદ નથી કરતો. મને ચાવી કેવી છે, વચન વડે જીવનમાં અમે જેટલી ભૂલો કરી છે મન વડે કરીને. તમે સાવધ, તમે બોલતી વખતે એકદમ સાવધ. ચંપાનગરીમાં કથા શરૂ થાય ને ચાવ્યા છે. હવે બેસને હવે તું તમે પત્નીને કહ્યું હોય
બેસને તો તમે તમને લાગે મેં કઈ કીધું જ નથી વચ્ચે બડબડ બડબડ કર્યા જ કરે છે એ ભૂલશે નહીં કોઈ અટલ ભાવ નહીં ભૂલે ભૂલતા નહીં ભૂલતા નહીં ભારતમાં દરેક પુરુષોએ પત્નીને કઈ રીતે વર્તન કર્યું છે એમને ખબર છે મને ખબર છે ને મેં કુટુંબ જોડે શું વર્તન કર્યું છે હું યાદ કરું તો અમે યાદ કરતા નહીં અમે જે ભૂલો કરીએ છે ભૂલો કરેલી યાદ કરવી પડે કથા શરૂ ત્યાંથી થાય કે આપણે આપણી ભૂલ યાદ કરી ભૂલ યાદ કરીએ ગાંઠો ઉકલી જાય છે ભૂલ ભૂલી જવા પડે ગાંઠો વધારે બંધાય છે અમારી સ્મૃતિ મંદ છે એમ નથી બધું યાદ છે બીજાનું વર્તન કેવું હતું અમારા અહંકારને ક્યાં ક્યાં આઘાત થયો બધું બધું યાદ છે વિડીયોની માફકે ચાલે પણ આ વિડીયોનો એક બીજો અમુક ભાગ દેખાતો જ નથી અંદર દેખાતો જ નથી ને અમને અમને આંખો નથી ને કાન નથી અમને અમારું જ દેખાય આ ચંપા નગરીમાં કથા શરૂ શું મહત્વની છે એટલે કહું છું રિપુમર્દન નામનો રાજા છે એમણે તમને કહ્યું તમે રાજાનું નામ ભૂલી જાઓ એ કામ ન લાગે દરેક રાજાનું નામ કામનું છે રતી સુંદરી નામની એની રાણી કથામાં ગામનું રાજાનું રાણીનું મહત્વ કેમ છે રિપુમર્દન એટલે રિપુમર્દન એટલે હરિયંત નમો હરિયંત એટલે રિપુમર્દન શત્રુનું મર્દન કરી નાખે એ રિપુમર્દન ખરી રીતે અહીંયા રાજા છે તો પરમાત્મા પોતે રાજા છે એટલે મેં સરસ્વતીની પ્રાર્થના કરી અને આપણે સ્વાધ્યાય શરૂ કરે તમે સરસ્વતીને આગળ રાખો તમે દર વખત તને બોલવાનું આવે તું બોલ હું નહીં બોલું હું મિત્રોને ઘણી વાર કહું છું પતિ પત્નીના ઝઘડા હોય તો ઘણી વાર કહું છું કે તમે એક સમજવાનો પ્રયત્ન કિરણભાઈ બોલાઈ ગયું મારાથી બોલાઈ ગયું અરે 16-32 ચોકીદાર બોલવાની આ જીભની ઉપર 16 ચોકીદાર 16 નીચે 32 ચોકીદાર આમ છો એટલે મારે જો બોલ અને એના ઉપર આ બે હોઠ રૂપી ક્રપ તિજોરીનો સેફ ડિપોઝિટનો દરવાજો આમ કરીને આમ બંધ થઈ ગયો આ હોઠ ખોલું તો ચોકીદાર 16-32 આમ બેઠા છે અને ભૂલાઈ ગયું આ ખુલ્લા છે તમે જુઓ અદ્ભુત વાત છે ને હું એના એના તત્વના ઊંડાણમાં નથી જતો જે કુદરતે જીભને સેફ ડિપોઝિટ વોલ્ટમાં રાખી અને કાન ખુલ્લા રાખે ના ના હું તમને એ કહું છું કે અહીંયા શટર કર્યું હોત તો જો આંખ ઉપર શટર કર્યું છે હું ધારું તો ખોલું નહીં તો બંધ કર્યું ધારું તો ખોલું નહીં તો બંધ કરી દઉં કુસુમબેન મારા પત્ની દેવગત થયા પછી ઘરમાં જોવાનું બંધ કરી દીધું કે શટર અહીંયા બંધ કરી દઉં આપણે બસ તમારા દીકરાઓ જોડે રહેવું હોય ને તમારે ઘણું જોવાનું બંધ કરી દીધું તમે સેન્સર બોર્ડના પ્રેસિડેન્ટ છો એમ વિચાર નહીં કરતા ના સુખેથી જો રહેવું હોય સુખેથી તમારે ન રહેવું હોય તમારે ઘટનાને સુખેથી રાખવા હોય તો અમે સુખેથી રહેવા તો નથી માગતા દુનિયામાં કોઈને અમે સુખેથી જીવવા દેવા પણ નથી માગતા અમારું જો ચાલે તો ભગવાનને ન જીવવા દઈએ આ તો એ મોક્ષમાં છે એટલે અમારી ઇન્ફ્લુઅન્સ ત્યાં પહોંચતી નથી હા નહીં તો અમે આ ભગવાનનું વેર લઈએ હું તમને આપણું ચિત્ર કહું છું તમે જોયું તો નહીં તો નહીં નહીં તો ચેન્જ નહીં આવે મને ચેન્જ લાવવો છે 10મી તારીખ સુધી આપણો સ્વાધ્યાય છે અહીંયા 4થી લખ્યું છે મને ઘણા પૂછે છે ના 10મી સુધી છે અહીં નહીં હોય તો અહીંયા હશે નહીં તો અહીંયા હશે પણ ક્યાંક હશે શું અને ફરીથી હું 23મીથી આવવાનો છું એ 23 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી આપણો સ્વાધ્યાય છે જીવનમાં કંઈક કરવું છે આપણે ચેન્જ પરિવર્તન લાવવું તમે બધા પરિવર્તન લાવવા સંમત છો એટલે આપણે ભેગા થયા છીએ આપણે એટલે ભેગા થયા છીએ હું આને શ્રદ્ધા એ માટે કહું છું જે વિચાર જીવો શું છે આ જીવ વિચાર આપણે શીખી રહ્યા છીએ નવતત્વ આ નવતત્વ શીખીએ છીએ બંધમાંથી કેમ બચવું અને આશ્રમને બદલે સંભર કઈ રીતે લાવવું આ એ શીખીએ છીએ આપણે હું આ પ્રેક્ટિકલ વાત કરું છું આ પ્રેક્ટિકલ વાત તો તમે શાસ્ત્રોમાં પછી ઘટાવી દેજો હું અને તમે શાસ્ત્રો શીખ્યા આવીએ પણ જો પ્રેક્ટિકલ નહીં શીખ્યા આવીએ આપણે ઉપયોગ નહીં કરી શકીએ
આપણે છતાં પણ કાબુ રાખી શકતા નથી. મમત સાહેબે કહ્યું, અલી તું બોલતા પહેલા, તું બોલતા પહેલા સાત વાર વિચાર કરીને બોલ. અલી એ કહ્યું, સાહેબ સાત વાર? સાત વાર એટલે? મમત સાહેબે જવાબ આપ્યો છે, સાત વાર એટલે 700 વાર, 7000 વાર. ઘણો વિચાર કરીને બોલ છે, સાતમા પૂરું નથી થતું. ચંપાનગરીની કથા આપણે શરૂ કરી. હરિકુમરદન અહીંયા રાજા છે, રાજા રિપુમરદન. હરિયન જો રાજા હોય ને તો બોલતી વખતે જીનવાણી આગળ હોય. તમે ઘરમાં જીવનમાં અરે ક્યાંય બોલો તમે. એક બીજું કહી દઉં, 1991માં સ્વાધ્યાય કર્યો છે, એમને ખ્યાલ હશે, પણ નહીં તો એમને સમજાય. બોલવું એટલે આ મોડેથી ધ સ્પોકન વર્ડ કે જે બીજાને સંભળાય એ જ બોલવું, વચન યોગ એ નથી. હું મનમાં પણ જે બોલું છું, હું બેઠો બેઠો મનમાં બોલું છું. પાછા જવાનું લુપ્તાન તમારે ઇધર કરાવવાનું છે ને પછી ત્યાં ફોન કરજો ને. તમે મનમાં જે બોલો છો ને એ બોલાય છે, આ મનોયોગ નથી. મન વચન અને કાયામાં તમે જે મનમાં બોલો છો બોલાયેલું છે. અમારા મને મોટા વર્ગને ખબર નથી, મુંબઈમાં ભારતમાં ખબર નથી, અમારા માટે કેટલા મુનિમહારાજોને ખબર નથી. હું એમને કહું છું કે તમે મનમાં બોલો છો ને કોઈ બીજાને જોઈને તમે બોલો તો નાલાયક છે, નાલાયક છે. બોલ્યા ને અહીંયાથી ગયું, ટ્રાન્સમિટ થઈ ગયું. હું ઉતાવળે બોલું નાલાયક અને હું મનમાં બોલો નાલાયક, ટ્રાન્સમિટ થવામાં સરખું જ. આ નાલાયક શબ્દ હું જે મનમાં કોઈને માટે બોલ્યો છું એ આ વિશ્વભરની અંદર જેટલા નાલાયક શબ્દો નીકળ્યા છે એ બધા ભેગા થઈ અને મારી જોડે પાછો અથડાવવાનો છે. હું તમને વિજ્ઞાનની વાત કરું છું, હું તમને કર્મ વિજ્ઞાનની વાત કરું છું. આ કર્મ વિજ્ઞાનની વાત છે. તમે કૃપા કરીને અસમય અસભ્ય કઈ બોલો નહીં, વિચાર પણ નહીં કરો, વિચાર પણ નહીં નહીં કરો ને. વિચાર કરવાનો હક આપણને આપણા માટે છે. હું ન બોલ, પેલો કેમ બોલ્યો ને એને કેમ ભરતો, ભગવાન એનું ભલું કરે. બીજાએ મારી પ્રત્યે જે અસભ્ય વર્તન કર્યું છે પેલી ધનંતની ગાથાની, જે મારું કર્મ હતું એટલે કરી, નહીં તો કરે નહીં. ચંપાનગરીની અંદર રાજા રિપુમર્દન રતિ સુંદરી, રતિ એટલે પારાવાર પ્રેમ પતિ ઉપર જેને છે આર્યંતની શક્તિ, એ રતિ છે, એ રતિ છે. એક જ રાજકુમારી હતી સુર સુંદરી. હું તમારામાંથી કોઈ સુર સુંદરીનો રાસ સાંભળ્યો હોય, કદાચ 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 વાંચ્યો હોય, કદાચ નામ સાંભળ્યું. ઘણો પ્રસિદ્ધ છે શાસ્ત્રમાં. શાલીભદ્રનો જેમ રાસ હોય છે, થુલીભદ્રનો રાસ હોય છે, એ કથાઓ આપણને માહિતગાર. સુરસુંદરીના રાસની આપણને ખબર નથી, મોટા વર્ગને ખબર. આજે આપણે સુરસુંદરીના રાસની શરૂઆત કરીએ છીએ. એક જ એકનું એક સંતાન સુરસુંદર, એ નાનપણમાં એને ઉપાધ્યાય નેતા ભણવા મૂકી છે. આગળના રાજાઓ કોમન સ્કૂલમાં નગરના બધા જાય ત્યાં દીકરાને દીકરીને મૂકતા. ઘણી કથાઓ એવી છે, હું તમને કહું છું. તો રાજકુમારને ઉપાધ્યાયને ત્યાં આવીને પગે લાગે, એને કે તમે શીખવજો. કૃષ્ણ ભગવાનને સંદીપની ઋષિના આશ્રમમાં મોકલે, સુદામો ગરીબો સુદામો ત્યાં ભણતું હતું. ભગવાન કૃષ્ણ પણ વસુદેવના પુત્ર, દેવકી અને વસુદેવના પુત્ર કૃષ્ણ પણ ત્યાં ભણતા. સુરસુંદરી અહીંયા ભણતી હતી ઉપાધ્યાય. ચંપાનગરીના નગરશેઠનો દીકરો અમરકુમાર પણ ત્યાં જ ભણતો હતો. બધા સ્વાધ્યાયી હતા. અમરકુમાર તરંગી હતો, થોડો ઉશૃંખલ પણ હતો. અને આ સુરસુંદરી
સ્વમાની હતી, ભારે અહંકારી હતી. થોડી ઉદ્ધત પણ હતી. ચંપાનગરીમાં કથા શરૂ થાય છે આપણી પોતાની. અમર કુમારે હું છું, અમર કુમારે તમે છો, સુરસુંદરી જેનું આપણને અભિમાન છે એવી આપણી બુદ્ધિ છે, થોડી ઉદ્ધત પણ છે અને કથા શરૂ થાય છે. એક દિવસ તો પ્રસંગ છે, કારણ કે તો ઉપાધ્યાયને ત્યાં જ રહેવાનું હતું, એટલે એટલે ગોરડી હતી એની અંદર સુઈ ગયેલી, શું નાની ઓઢણી ઓઢેલી, 17,000 વર્ષથી સુતો ગયો. કોણ છું ત્રીજો ઓરડામાં? અમર કુમાર, અમર કુમાર ટીકલી હતો, કૂતો પ્રિય હતો, એને જોઈ કા સુઈ ગઈ છે, એની એને જોઈ સુતી છે. ના તારી ઓરડીનો છેડો દેખાતો, તારે ગાંઠ મારેલી, એને તો અહીંયા કે ગાંઠે બાંધ્યું લાગે છે આને, આને એની ગાંઠે, અને એની ગાંઠે કઈ બાંધ્યું લાગે છે. શું ધીરે થી આવીને એને ગાંઠ છોડી, એને અમે ટીકલતો હતો. અનાદિકાળ થી સંસારમાં ભ્રમણ કરતો એવો આપણો જે જીવ છે એ અમર કુમાર, અમર કુમાર. કોઈનું ટીખલ ઉડાડવાનું હોય ને, કોઈ આમામ આમ જતો હોય ને, કેલાની છાલ આવી જાય, ભલે આપણે કે જો 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 પડ્યો પેલો ખુશી બનાવ્યો, વી સેલિબ્રેટ, અમર કુમાર છે. આપણે આપણને ઓળખી શકીએ, કથા હોય માટે છે, કથા હોય અરીસો છે, તમે તમને જોઈ શકો. હું મને જોઉં તો ખબર પડે કે અહીંયા સફેદ ડાઘો છે, તો ખબર પડે. અને હું અરીસામાં નથી જોતો ત્યાં સુધી તો મને લાગે છે મારા જેવો કોઈ સુંદર છે જ નહીં, મારા જેવું હેન્ડસમ કોણ છે આ દુનિયામાં, એ દરેકને એ લાગે છે. અરીસામાં જોઈએ ખબર પડે, હજી અરીસામાં એને જોયો નથી. અમર કુમાર એ તો કથામાં આવશે, બધું આવશે. હું આ પહેલા ચાવીઓ તમને કહી દઉં છું તો જ ખુલશે, નહીં તો કથા ખુલશે નહીં. અને એને છેડો છોડ્યો, હા, છેડે 7 કોડી બાંધેલી. એ જમાનામાં કોડીનું ચલણ નીચામાં નીચું ચલણ કોડીનું હતું, આજના 7 પૈસા. અમારા સમયની અંદર 7 પાઈ, હવે તો ભિખારી પણ મુંબઈમાં ચાલાલા લેતા નથી, હો તમે ચાલાલા લાખો ને પાછા લાખે. હવે તો વેલ્યુ પૈસો તો ખાલી દેખાવામાં ચલન પૂરતો. આપણે એ દેશકાળમાં જઈએ છીએ, 7 કોડી નાનામાં નાનું ચલણ, એમ કોડીથી નીચે ચલણ નહોતું. શું એને 7 કોડી લઈ લીધી, એને 7 કોડી લઈને બાર છોકરાઓને કીધું મીઠાઈ લાવો. આજે છોકરાઓ સમજ્યા અમર કોણ, કેમ તારો જન્મદિવસ છે શું? અરે નહીં નહીં, તમે મીઠાઈ લઈ આવો, 7 કોડીની મીઠાઈ આવી. એને એમાંથી થોડીક કાઢી શું અને બાજુ ઉપર મૂકી, અને બાકીની મીઠાઈ બધા છોકરા ખાઈ ગયા. ફરીથી પાછો ક્લાસ શરૂ થવાની થોડીક વાર હતી, ઉઠી સુર સુંદરી ઉઠી એકદમ, એને મોઢું બોડું ધોયું, શું બારમ, અમર કુમારે કીધું તારે માટે મીઠાઈ રાખી છે, અમર કુમારે નહીં તારે માટે તારા ભાગ મીઠાઈ રાખી છે. શું એટલે તું એટલો બધો ઉદાહરણ આજે કહેતી થઈ ગયો કે બધાને તું મીઠાઈની જાફત ઉજાણી કરાવી તે મીઠાઈની. એને કીધું કે તારી 7 કોડી નહીં આ મીઠાઈ છે, 7 કોડી. એને આમ કરીને આમ જોયો, છૂટી ગયેલું પેલું. એવી ખીજાઈ ને ચોર ના લે બદમાશ, મારી તે આ લઈ લીધી તારા બાપની હતી,
હવે બેત બેત હવે અમર કુમાર કહેવા લાગ્યો હવે એક સાત કોડીની અંદર આ મોટી ખીજાય છે હવે રાજકુમારી થઈને શરમ નથી આવતી અરે સુંદરીએ કીધું સાત કોડી તું શું તમને જઈએ સાત કોડીમાં તો હું રાજ લઈ લઉં આ કથા સાત કોડીમાં રાજ લેવાય બધા ઉભેલા અને સુરસુંદરી એને એટલો ધિક્કારી કાઢ્યો ધુત્કારી કાઢ્યો મને પૂછ્યા વગર તે લીધી કે નથી ખાવી તારી બેઠે ચોરીની આ બેઠા તું ખા અત્યારથી આવા ધંધા કરે છે ભવિષ્યમાં તું શું નહીં કરે બસ હવે તું બસ કર હવે તું બસ કર બોલતી બનતા બોલતી બંધ કેમ થવું આ ઘાટ તે છોડી અને સાત કોડી મને પૂછ્યા વગર લીધી તારે મને કેવું તું તારે વિનંતી કરવી જોઈએ ચૂપ થઈ ગયો પેલો બોલે શું ગુનામાં આવેલો જીવ બોલી નથી શકતો ચંપાનગરીના રાજાની દીકરી છું ભાષા સમિતિ મારે બોલાય કેમ ભાષા સમિતિ એ છે જે ચોર ને પણ ચોર ન કે એ ચોર ને પણ ચોર ના સંત ને ત્યાં સંત અને પત્ની બે ઊંઘતા હતા ગિરજાભાઈ અને એટલામાં ચોર આવ્યો સમજ્યા ને ઊંઘમાં ને ઊંઘમાં ગિરજાભાઈ ના મોઢામાંથી નીકળી આવો ભાઈ ચોર ને ચીકું મને ભાઈ કીધું મને ભાઈ કીધો મને મારાથી ચોરી નતા અહીંયા તમે એક જમાનામાં ચોર કેવા હતા એનો વિચાર કરજો અરે ઊંઘમાં એને મને ભાઈ કીધું ને આવો ભાઈ સન્માન આપ્યું હા ચોર જોવા લાગ્યો શું છે ચોરની પાસે એક રૂપિયો હતો ચોરે એના માતા પાસે એક રૂપિયો મૂક્યો પગે લાગ્યો જાગી ગઈ ફરીથી એને જાગીને કીધું આવો ભાઈ એને કીધું તે મારી બેન હું તો ચોર છું અરે પણ મારા ઘરમાં આવ્યો મારો ભાઈ છે તું ચોર કે પણ ચોરી કરવા આવ્યો તો પણ તે મોડામાં તે કીધું આવો ભાઈ એટલે હવે આ રૂપિયો મેં મૂક્યો છે તને લઉં નહીં કે જમ્યા વગર જાય તો ભાઈ બેન ને ત્યાં આવે ને મૂક્યો જાય ગિરજાભાઈ એ રસોઈ કરીને જમાડી સંત જાગી ઉઠે સંતાનું સન્માન કર્યું ભાષાની અસમિતિ સુરસુંદરી એ વિચાર કર્યો નહીં અમે એ વિચાર કરતા નથી અમે કોણ છીએ અમે શંખેશ્વર જઈએ ને યાત્રા કરવા તો કહીએ ભગવાનને આપો આપો ને મહારાજ અમને શિવ સુખ આપો મોક્ષ સુખ આપો આપો અહીંયા જે તલવાર રાખી હોય ને ધારદાર રોજર્સ નું ચપ્પુ જે હોય એ બંધ ના કરી હોય એક વખત મોડામાંથી જે બોલતો બની જશે ઇટ શેક ટેક છે મુંબઈમાં એક મિત્ર ની સાથે હું જતો હતો ને અમે પોતે રાતનો વખત તો તમારા ઘેર મૂકવા આવતા હતા અને એ વખતે સિગ્નલ પાસે ગાડી ઉભી રહી ત્યાં ત્રણ ચાર બધા ભિખારી આવ્યા ને કે આપો આપો ને કઈક આપો આમ તેમ સમજાય શું એમની બાજુમાં બેઠેલો એ કહેવા લાગે નથી પૈસા કરતું કઈ નથી મેં કીધું તમે કોઈ નથી આપવા ભાઈ ના ના મને કે નથી આપવા મેં એમને કીધું મારી પાસે છે નહીં તો ક્યાંથી આપું મેં કીધું છે નહીં બની જશે તમે જયારે બોલો છો ત્યારે શબ્દો ધ્યાન રાખ જે તમે બોલ્યા છો ને એ તમારી સામે આકાર લઈને આવી છે એવો આવો કોઈ મેં કહ્યું ને તમને આવો વિડિયો શું કે આવો ઓડિયો કોઈ નથી હું તમને અત્યારે કહું હું આ નતો બોલ્યો તમે ઉભા રહો બતાવું તમને
તમે રિવાઇન્ડ કરીને મને બતાવો, આ જુઓ આ કિરણભાઈ બોલે છે, કોણ બોલે છે, આ દેખાવ છો તમે? એટલે એ વિડીયો ને ઓડિયો અમારી સામે નથી એટલે અમે કહીએ છીએ. અને મેં તમને કીધું, અમારી શ્રુતિ એટલી ખતરનાક છે કે બીજાને બોલેલા બધા શબ્દો અમને બરાબર યાદ છે, તમારું બોલેલું અમને કશું યાદ નથી. અમારાથી જે નેગેટિવ, કઈ અદભુત વાત છે, સંસારમાં અનંત કાળ સુધી રહીએ ને અમે માગણી કરી છે, સંસારમાં અનંત કાળ સુધી રહેવાની. વર્ષો વીતી ગયા વાત, મને કથાનું લંબાણ કરવું નથી, મને આ રાસ નથી કેવો, મને ફોર્મ્યુલા, જીવનની ફોર્મ્યુલા કેવી છે. વર્ષો વીતી ગયા, નિશાળમાંથી બંને છૂટી ગયા અને બંને મોટા થઈ ગયા અને બંને રાજા હતા. એ પોતે એકની એક દીકરી સુરસુંદરીના વિવાહની તૈયારીમાં પડી, કોની જોડે પરિણામ ભાઈ નગર ઠેઠ હતા, એ પોતાના એક ના એક યુવાન દીકરાના કયા નગર ઠેઠની દીકરી જોડે થપ્પણ કરવા એના વિચારમાં. સુરસુંદરી કહેવા લાગી, એટલો બુદ્ધિશાળી ને યોગ્ય હોય એની જોડે જ પણ નહીં. પિતાએ કીધું, આપણે સ્વયંવર રચી. એને એક વખતે કહ્યું કે હું સમસ્યાઓ પૂછું જે પ્રત્યુત્તર આપે, અને એ સમસ્યાઓ પૂછે અને હું પ્રત્યુત્તર આપું તો હું વિચાર કરું. રાજાએ કીધું કે એ સમસ્યાઓ પૂછે, તું સમસ્યા પૂછે અને પ્રત્યુત્તર ના આપી શકે તો એને સામે જોવું નહીં ગુજરાત, પતિ તરીકે ક્યાં સ્વીકારવાની વાત છે. રાણીએ પૂછ્યું, પણ એ સમસ્યાઓ પૂછે પણ તું પ્રત્યુત્તર ના આપી શકે તો પરણી જોઉં, એને એ વખતે લગ્ન નક્કી કરી દો. એ પૂછે ને હું પ્રત્યુત્તર ના આપી શકું, મારાથી ચડિયાતો છે, મને પતિ જોઈએ, ચડિયાતો જોઈએ. અને એક વખત રાત થવાની અંદર સુરસુંદરી આવી, એને કીધું કે પિતાજી હું સમસ્યા પૂછું છું. એને સમસ્યા પૂછી કોઈ પ્રત્યુત્તર આપી નહીં. એને કહ્યું, આ સભામાં કોઈ પ્રત્યુત્તર આપનાર નથી. તો એક બાજુ પ્રેક્ષકોની એમાં અમરકુમાર બેઠેલો હતો, એને કહ્યું, તું કહે તો પ્રત્યુત્તર આપું તને. આપ કે અત્યારે હું એ સમસ્યાઓ કહેતો નથી, અદભુત સમસ્યાઓ છે પણ અત્યારે આપણે સમસ્યામાં જતા નથી, સમજ્યા ને? નહીં તો 23 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી તો પૂરી નહીં થાય, પણ મારે 94માં અધૂરી રાખવી પડશે, મને રાખવી નથી ને, મને આવતીકાલે પરંદર પૂરી કરી દેવી છે, બધી વાતો મને પૂરી કરવી છે. ભાઈ તમે સમજી લેજો એ વાતો વધારે, હું તો તમને એની પરિચય નું ઓળખાણ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં તમને બતાવું છું, જો આ ચીજ ચા લેવા જેવી છે, આ અદભુત છે, તમારું ધ્યાન દોરું છું. એ પૂછતે ગઈ સમસ્યાઓ આખે સભા દીકત. રાણી પણ બેઠી, રાણીને થયું દીકરી માટે કોઈ યોગ્ય હોય, આપણા રાજ્યના નગર સેન્ટનો દીકરો છે. સુરસુંદરી પાસે સમસ્યાઓ પૂરી થઈ ગઈ, એને કહ્યું તું પૂછ હવે. અને અમર કુમારે પૂછવાની શરૂ કરી. આત્મા અને બુદ્ધિ વચ્ચેનો સંવાદ છે. તમે અમરકુમારને બહાર નહીં ધારતા, તમે દરેક જણા અમરકુમાર છો અને તમારી દરેકની અંદર સુરસુંદરી રહેલી છે. અને આપણે પોતે એના સાલુના છેડાની 7 કોડી આપણે ચોરી લીધી. અમરકુમારની સમસ્યાઓનો પ્રત્યુત્તર એ નહીં આપી શકે. એટલી કારણ કે અંદર અહંકારી બુદ્ધિ પર જયારે આઘાત પહોંચે ને એને કલેક્ટ કરતા વાર લાગે છે, એને પોતાની સેલ્ફને કલેક્ટ કરતા વાર લાગે છે. એને મનમાં એ હતું કે મેં પેલી પૂછી છેલ્લી, કોઈ જવાબ ના આપ્યા ને ક્યાંથી આપી. અમરકુમારની એક પણ સમસ્યાનો પ્રત્યુત્તર આપી શકે. એને કહ્યું કે મેં મારો સંકલ્પ કર્યો હતો, જેને સમસ્યાઓ પૂછું ને પ્રત્યુત્તર આપે, અને એ પૂછે ને હું ના આપી શકું, લગ્ન કરી. રાજાની રાણીની બધાની સભાજનોની ખૂતી ખૂતી થઈ ગઈ. બંને ખૂબ યોગ્ય પાત્રો હતા, ખૂબ યોગ્ય, ઘણા યોગ્ય.
તમારો આત્મા અને અંદર રહેલી તમારી બુદ્ધિ ઘણું ઘણું બેસ્ટ કોમ્બિનેશન છે. ભારે ખુશી હતી પણ એને સાતરે સુર સુંદર સમજ્યા. ફતે ફતે વચ્ચે પારાવાર પ્રેમ હતો, પારાવાર પ્રેમ. એ વાત 100 દિવસ થઈ ગયા, લગ્ન થઈ 100 દાડા થયા, 3 મહિના અને 10 દાડા. એકવાર રસ્તામાં અમરકુમાર જતો હતો, દુકાન પર બેઠેલા એક સજ્જન બીજાને કહેતા હતા, આ નગર જેટલો છેલબટાવ દીકરો જોયો ને, રૂ આપતી જાય છે આમ બાપના પૈસે. એના કાન પર શબ્દો પડ્યા, ખરી વાત છે, બાપના પૈસે આ છેલબટાવ પડ્યું છે મારું. જયારે ઘેર આવ્યો ત્યારે સંકલ્પ કરી લીધો, વેપાર કરવા જઈશ. કેટલીક વખત કેટલાકના શબ્દો આપણને જગાડે છે, કોઈના શબ્દો બીજાને આપણને જગાડે છે. જીવનમાં ઘણી વાર એવું બને છે, તમે શબ્દો સાંભળો છો, જાગી જાઓ છો. કલકત્તાની અંદર ખૂબ અમીર હતા એ જમાનાના લાલાબાબુ. શું કંપની સરકાર ભારતમાં આવેલી એ સમયની વાત છે, સમજાય. એટલી શ્રીમંતાઈ હતી ને, બે પગના બે બૂટ પહેરાવનારા બે નોકરો. તમે શ્રીમંતાનો વિચાર તો કરો, કામ એક જ, સાહેબ જાય ત્યારે બૂટ પહેરાવવાના અને દોરી બાંધવાની. જમણા પગની દોરી એક નોકર બાંધે, ડાબા પગની બીજો બાંધે, અને સાહેબ આવે ત્યારે દોરી છોડવાની ને બૂટ કાઢવાના. જમણા પગના બૂટ એક નોકર કાઢે, એક નોકર બીજો નોકર, ડાબા પગ મૂકે. બસ બસ આટલું જ. એ તમે વિચાર કરજો, હા, એ વખતે શ્રીમંત લોકો નજીવા કમર, તમારે પંખો નાખવો, બસ કોઈ ના હોય, કોઈ ના હોય તો લખા કરો, લખા કરો, પોષણ કરતા હતા. તમે વેસ્ટેજ ઓફ ટાઈમ એનર્જી મની ગણતા નહોતા, ગણતો નહીં. શ્રીમંત માણસ તો કહેતા અમારી શ્રીમંતા શા માટે છે, અરે અનેકને પોષણ પૂરું થાય. ધન્ના અને શાલીભદ્રા, શાલીભદ્રના 7 મજલાના મહેલમાં નોકરો ચાકરો સાચવનારા, સાફ સુફી કરનારા, કુટુંબના કુટુંબ એક શ્રીમંત પર પોસાતા હોય. અને એ વખત જતો રહ્યો નહીં, હવે હવે એ આવી ગયું કે ગરીબી વેચવાની રહી છે, આપણને વધતી વધતી જાય છે. હા, અને ટોટલ જેટલી ભારતની વેચવામાં આવે ને, એ વેચવામાં આવે એક વખતે સામ્યવાદી શું એવો એક જણ અહીંના અમેરિકાના એક મલ્ટીમિલિયનરને ઘેર પહોંચી ગયો, એને 10 મિનિટ ભાષણ આપ્યું. હા, કે આ બધે સમૃદ્ધિમાં દરેકનો સરખો ભાગ હોવો જોઈએ. પેલા એ કીધું કે મારું માથું દુખે છે, તું હવે બોલ ને, સબર કર. એને કોમ્પ્યુટર લઈ, કાગળ પેન્સિલ લઈ, આમ નોંધ કરીને એને કીધું, તારે ભાગે 20 સેન્ટ આવે છે, આ લઈ જા, દરેકનો મોકલજે. મારા 20 સેન્ટ છે, પણ દરેક લઈ જાય પછી હું 20 સેન્ટ રાખીશ, આ 20 સેન્ટ લઈ જાય. અમરકુમારે વિચાર કર્યો, ધન કમાવા માટે પરદેશ છું, માનમાં બેસીને જવાનું નક્કી કર્યું. પિતાને સુર સુંદરીએ કીધું, સ્વામી હું સાથે આવીશ. એને કહ્યું, તું પરદેશની અંદર કેટલી મુશ્કેલી હોય, પરદેશની અંદર કઈ વિટમ ના આવે, શું થાય તને? એને કહ્યું, તમે છો ને, તમે છો, તમારે મને પ્રાર્થના હું કરી, તમારું રક્ષણ તમે કરજો. આત્માની બુદ્ધિની વાત છે. મેં તમને એકવાર સુબુદ્ધિ મંત્રીની વાત કહી હતી, એમ એ સુબુદ્ધિ મંત્રી જોડે, તમે સુબુદ્ધિ મંત્રીને જોડે રાખજો. તમારી દરેક પ્રવૃત્તિમાં પત્ની, પત્ની તમારી સાથે, પત્ની તમારી બુદ્ધિ છે, જે બહાર પત્ની રૂપે છે, આભ્યંતર બુદ્ધિ રૂપે છે. તમને નહીં સૂઝે એ સુજાણ છે. દરેક ચીજ બહાર છે, અંદર છે. બહાર એક માતા છે, મારી ચંદન બેન દેવગત થઈ ગયા, અંદર અંદર તીર્થંકર ભગવાન માતા છે. બહાર એક પિતા છે, કિરણભાઈ ના મોહનભાઈ દેવગત થઈ ગયા, અંદર છે સિદ્ધ ભગવાન છે.
જે થતા ભગવાન નિગોજ માંથી બહાર નીકળ્યા, હું બહાર નીકળ્યો છું, અંદર છે ને બહાર છે, તમે તમે ભૂલતો નહી. એને કહ્યું હું જોડે રહીશ તમારું, પ્રેમ તો આની. એને કીધું ભલે. પિતાને કહી અને બાર વાણ લઈ અને નીકળ્યો. ભિન્નભિની કથામાં સાત વાણ આવે છે, મેં ઘણી વાર કથાઓ તમને કીધી, સાત અહીંયા બહાર છે, કારણ કે દ્વાદશાંગી બહાર છે. આ ચંપાનગરીની કથા છે, અહીંયા વાણીની કથા છે, શબ્દોની કથા છે. બાર વાણ લઈ અને નીકળ્યા એ લોકો. સુર સુંદર એની ખૂતી માતી નહોતી, માતી નહોતી, માતી. હું બધે સાથે હતા, અમર કુમાર ને પણ ખુશી હતી. બંને બાર વાર નીકળ્યા. કેટલાક દિવસ વ્યતીત થઈ ગયા. એક દ્વીપ આવ્યો, યક્ષદ્વીપ. વૃદ્ધ એવા ખલાસુએ કહ્યું પાણી ભરવું પડશે. અહીંયા પાણી ભરવા માટેની સુંદર સુંદર તકભાઈ છે, મીઠું પાણી, મીઠા પાણીનો કુવો અહીંયા દેશ વિદેશમાં પ્રખ્યાત છે. પણ આ દ્વીપ પર રાત રહેવાતું નથી. આ યક્ષ દ્વીપ છે, યક્ષ નો હુકમ છે, તમે પાણી ભરીને ચાલી જાઓ, તમે એ રોકાવ નહીં, તમે રોકાઈ નહીં શકો. મારે વાંડે નાગરવામાં આવ્યા દ્વીપમાં, બધા ચાકરો ને વૃદ્ધ ખલાસો ને બધા ઉતર્યા ને હવે પાણી ભરવા લાગ્યું. બાર વાંડમાં ભરવાનું પાણી શું. અમર કુમાર અને સુર સુંદરી બે જણ પણ ઉતર્યા, દ્વીપ પર ફરવા લાગ્યા. ફરતા ફરતા આગળ 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 એક મોટું ઝાડ હતું, નીચે સુંદર છાયા હતી. દ્વીપ હતો, દ્વીપ એટલે ચારે બાજુ પાણી હોય ને વચ્ચે જમીન, એ દ્વીપ કહેવાય. હા, ચારે બાજુ પાણી હતું એટલે પવન અહીંયાથી આવતો ને અહીંયાથી મધુર પવન આવતો છાયાની નીચે. સમજ્યા ને? અમર કુમાર બેઠો, અમર કુમારના ખોળામાં માથું મૂકી અને સુર સુંદરી સુઈ ગઈ. અમર કુમાર એના માથા પર હાથ ફેરવતો હતો, મૂકી ગઈ પતિના ખોળામાં માથું મૂકી અને સુર સુંદરી નિંદ્રાધીન થઈ ગઈ. આત્માના ખોળામાં માથું મૂકી અને બુદ્ધિ નિંદ્રાધીન થઈ જાય, એવી રીતે નિંદ્રાધીન થઈ ગઈ. પેલો અમર કુમાર હવે નીકળવાનું છે, પાણી ભરાતું હશે. એટલામાં એ જેમ સુતેલી, એ સુતેલી એને જોઈ એને યાદ આવ્યું વર્ષો પહેલાનું. ઉપાધ્યાય ને ત્યાં ભણતી વખતે નાની એવી આ સુંદરી ચાલો નાનું એમ કે ઓઢણી ઓઢેલી ને એવી એક સુઈ ગયેલી રૂપા, એની યાદ આવી. સાત કોડી યાદ આવી, સાત કોડી યાદ આવતા ને. માણસની સ્મૃતિ કેટલી ખતરનાક છે, તમે જો. એને યાદ આવ્યું એના શબ્દો, બધું સંગ્રહી રાખ્યું હોય છે. આ કોઈ ચીજ સંગ્રહવામાં ભૂલ પણ કરશે અને બહાર એટમોસ્ફિયર ખરાબ થશે ને તો તમારી ઓડિયો કે વિડીયો કેસેટ કોઈ દાડો બગડશે, આ કેસેટ કોઈ દાડો બગડતી નથી, કોઈ દિવસ બગડતી નથી. યાદ આવતા એને યાદ આવ્યું ના લાયક ચોર, સાત કોડી મારી ચોરી લીધી, તે નગરસેઠનો દીકરો થયો છે. કોઈ દાડો રાજ્યમાં તું ચોરી કરવાનું, બધું 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 યાદ આવ્યું. અને બધું યાદ આવતા આવે સર, માણસ નેગેટિવ ચીજો યાદ આવે છે ને આવે આવે છે. એટલે શાસ્ત્રકારે કીધું તમે નેગેટિવ ચીજો યાદ આવે ને ભગવાનને લાવો. ધનંદની ગાથામાં આવે છે, તમને નેગેટિવ ચીજો યાદ આવે મારા કર્મને લીધે બન્યું હતું. પણ જો ભગવાનને તમે આગળ લાવતા નથી, એને મને આ કીધું એને આવે આવી ગયું, એને અંદરથી સાત કોડી કાઢી, સાત કોડી કાઢીને એના સાલ્લાને બાંધી. એક પાંદડું પડેલું હતું એ પાંદડું લીધું, એક પાંદડું પડેલું હતું એ લીધું, સમજાય ને. અને એક કાંટો હતો એનાથી પોતે આ પોતાની આંગળીમાંથી થોડું લોહી કાઢી અને લખ્યું એ પાંદડા ઉપર, હા, આ સાત કોડી વડે તું રાજ્ય લઈ. ધીમે થી એને એનું માથું એક બીજી થોડી
થોડી માટી અને થોડા તૂટેલા પાંદડા ભેગા કરીને મૂક્યા, ધીમે ધીમે માથું એના પર મૂકી દીધું. પેલી તો ઊંઘતી હતી, નિશ્ચિંતપણે ઊંઘતી હતી. હજી 6 મહિના લગ્ન થયા નતા થયા એવી એક નિર્દોષ પત્ની પતિના ખોળામાં સુઈ ગઈ હોય, શું એને વિચારે ક્યાંય ના લાગે. તરત જ ઉભો થયો, હા ઉભો થયો. ને પેલા કહેતા હતા, તેડવા આવતા હતા સામેથી, સાહેબ ચલો 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 ચલો. ને બધા વાન ઉપર ચડી ગયા, વંચા બધે વંચાલી ગયું. એકદમ થોડીક વાર થઈ, થોડીક વાર થઈ અને સૂર્ય પશ્ચિમ દિશામાં ઢળવા લાગ્યો, ઠંડી વધવા લાગી. એકદમ જાગી ગઈ. એને આમ કરીને આમ જોયું, પતિ ક્યાં ગયા? એને જોયું, અરે અરે સ્વામી સ્વામી, એને બૂમ પાડી. જોયું કોઈ કોઈ દેખાતું નથી. અહીં ત્યાં દોડવા લાગી. એને એટલામાં જોયું કે બાંધેલું હતું, અને ખોલ્યું 7 કોડી. પેલું એક પાંદડું હતું અંદર ભરાવેલું, પાંદડામાં રખેલું 7 કોડી વડે તું રાજ્ય લઈ જાય. એને થયું, અરે તમે આ કરપીતા કરી, તમે જે શબ્દો ભૂલ્યા નથી, તમે મને કીધું હતું માફી માંગ. અને જયારે મેં કહેલું ત્યારે કઈ પરિસ્થિતિ હતી? અમે અમારા 20 સંવાદમાં એ વિચાર કરીએ ને, બે ભાગીદારો ઝઘડ્યા એ વખતે પેલા આપણને કહ્યું હતું ને, કયા સંજોગોમાં કીધું હતું? એવી કોઈ પરિસ્થિતિ નથી કે જેની તમે ક્ષમા ના આપી શકો. કોઈ પરિસ્થિતિ એને મનમાં થયું કે વેરાણ હતું. આટલા દિવસના વાણના પ્રવાસમાં એને સાંભળેલું, યક્ષદ્વીપ પર રાત રહેવાતું નથી. કોઈ વાણ યક્ષદ્વીપ પર ક્યારે રાત રહેતું નથી. એને ઘણી વાતો સાંભળેલી યક્ષદ્વીપ માટે, એને કુતૂહલ પણ હતું. યક્ષદ્વીપ ઉપરનો યક્ષ અહીંયા રાત રહેવા દેતો નથી. અને એને પોતાને એની માતા જે વાત શીખામણ એને વારંવાર આપતી, ક્યાંય વિપત્તિ આવી પડે પરમાત્માનું સ્મરણ કરે, નમસ્કાર મહામંત્રનો જાપ કર, નમસ્કાર મહામંત્રનો જાપ કર. એની યાદ, જાપ કરવો એટલે મેં તમને ગઈકાલના સ્વાધ્યાયમાં, એની આગળના સ્વાધ્યાયમાં જેમ કહ્યું, નમસ્કાર મહામંત્રનો જાપ જે છે સમર્પણ ભાવ છે. નવકાર ગણવાય નથી, નવકાર ગુણવાના છે. જેને આપણા પર ઉપકાર કર્યા એને યાદ કરવાના છે. અને આ 5 છે આપણા ઉપર મોટામાં મોટા ઉપકાર કર્યા છે. પંચ પરમેશ્વરીઓએ કરેલા ઉપકાર જો તમે યાદ કરો, માતા પિતાના ઉપકાર યાદ કરો, કોઈ મિત્રના કોઈ, તમે ભૂલો યાદ કરશો તો માતાની એ ભૂલ હશે ને પિતાની હશે. છત્રકારે કહ્યું, ભૂલ તમારી યાદ કરજો, ભૂલ તમારી યાદ કરજો, કરેલા ઉપકારો બીજાને યાદ કરજો. સ્વયં ભગવાન કીધું, ઉપર ચડવાનો માર્ગ આ પ્રકાશનો માર્ગ છે. ભૂલ બીજાની યાદ કરજો કે કેવો ના લાયક છે ને એને શું કર્યું, હા, અને હું કેટલો લાયક છું. આ નીચે ઉતરવાનો માર્ગ છે, અંધારામાં જવું છે આ માર્ગ છે. ડાબી તરફ જાઓ અંધારાનો માર્ગ છે, જમણી તરફ જાઓ ઉપર ચડો અજવાળાનો માર્ગ છે. હું એક વાત પ્રેક્ટિકલ કહું છું મિત્રોને, ભગવાને કીધેલી કહું છું, મારા ઘરને કોઈ નથી કહેતો, ભગવાને કીધેલી કહું છું. તમે રહી ન શકો ને નીચે ઉતરો, બીજાને દોષ દો તો તમે કહેજો, એ પરમાત્મા હું જાણું છું કે આ દોષ એનો નથી, મારા કર્મનો છે, મારાથી રહેવાતું નથી. ભગવાને બચવાનો આ માર્ગ કીધો છે, સહેલામાં સહેલો માર્ગ છે. તમને ગુસ્સો આવે જૂના નોકર ઉપર કે ચોરી કરી એને,
મને કહ્યું હોત ને તો 200 રૂપિયા આપો, પણ એને 100 રૂપિયાની ચોરી કરી. તમે યાદ કરશો ને તમને લાગે એક વાર એને કીધું હતું કે શેઠ મારો દીકરો માંદો છે. નોકરે તમે કીધું જોઈશું જોઈશું, કારણ કે તમે એ વખતે મેં આ કહ્યું ને શેર બજારના ભાવ વાંચવામાં હતા અને ઘટી ગયા હતા અને તમારું ઇન્વેસ્ટમેન્ટ હતું એટલે તમને થયું કે હવે 100 રૂપિયા આપવાની વાત આવે ને ઘણાને ગમતું નથી, બિલકુલ નથી ગમતું. નોકરને નહીં પત્નીને આપવાની આવે ને ગમે લેવાની આવે તરત ગમે. આવી એક 5000 રૂપિયા રાખો પછી પૂછી હાથમાં લઈ લે છેલ્લા છે. પરંતુ તમને ગુસ્સો આવે નોકર ઉપર તમે યાદ કરજો એના ગુનો. તમે કહેજો કે મને ગુસ્સો છે અત્યારે, પરંતુ ભગવાને કહ્યું, આ યાદ કરજો, ભગવાને કહ્યું છે. પોતાના કર્મનો દોષ જોવો, હું મારા કર્મનો દોષ નથી જોઉં છું. હું તમને બચવાનો માર્ગ કહું છું, શાસ્ત્રમાં કહેલો. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ એ યાદ કરજો, બીજાનો વાંક કાઢશો નહીં. અમે વાંકને ઘૂંટીએ છીએ. કેટલો મેં એના પર વિશ્વાસ કર્યો, કેટલો વિશ્વાસ કર્યો એટલે, અરે હું તિજોરીની ચાવી મૂકી જતો હતો પણ એને કોદાળી ચોરી કરી નથી. 100 રૂપિયા લઈ જવાને બદલે તિજોરી ખોલી અને મારા દસ્તાવેજ દાગીના લઈ ગયો હતો તો સારું થાય. મારે એનો ગુણ જોવાનો છે કે તિજોરીની ચાવી એને ઉગાડી. અમે જોતા નથી 100 રૂપિયા એને લીધા. બચવાનો માર્ગ આ છે, તમે તમારી ભૂલનો સ્વીકાર કરો. હું ને તમે જો પોતાની ભૂલનો સ્વીકાર કરી કે જુદું બંધ, ભૂલનો સ્વીકાર કરી જુદું બંધ. વેલ વેલું સુર સુંદર કે આ અહીંયા સમજ્યા ને, અંધારું થતું જતું હતું એને એની માતા યાદ આવી. એક જ માર્ગ હતો, બીજો માર્ગ જ નહોતો. સુર સુંદરી બુદ્ધિ છે, કદાચ એનો અહંકાર એને ન લેવા દે, એ ન લેવા દે બીજો માર્ગ. પણ બીજો માર્ગ જ નહોતો. અહીંયા કે એવો જાદુ થાય એમ નહોતો કે કોઈ વાણ આવી જાય ને એને લઈ જાય અને અમરકુમાર પછી પાછો આવે, હતું ને. નમસ્કાર મહામંત્ર ગણમાનો છે માર્ગ. નમસ્કાર મહામંત્ર, તમે સમજો હું ચાવીઓ કહું છું. નમસ્કાર મહામંત્ર ગણમાનો ભાવ ત્યારે આવે છે, અરે સફળ ત્યારે થાય છે, પોતાની ભૂલ સમજાય તો થાય છે. એને એની ભૂલ સમજાઈ ગઈ, એને કીધું હે પરમાત્મા, એ દાડે મેં એને કરપીણ વચન કીધું, મેં એને ચોર કીધો, નાલાયક કીધો, મેં એને બદમાશ કીધો. નગરસેઠનો દીકરો થઈને ચોરી કરે છે. હું એ વખત રાજકુમારીના અભિમાનમાં હતી. ભૂલ મારી છે, રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. આ હવે પછી નવકાર ગણો તો ભલે, હું એ માટે નવકાર ગણું કે એને ભગવાન બતાવી આપજો. એ 100 રૂપિયા લઈને મારો નોકર ગયો છે ને, હા કોઈ પકડી લે ને, પોલીસ એને ઉભો રાખે, એની ઝડપી કરે, ક્યાંથી લાવ્યો ને પકડે એને, એને ફટક. આ નવકાર એટલે છે. ના ના, અમે નવકાર ગણીએ છીએ. મને ઘણી વ્યક્તિઓ કહે છે કિરણભાઈ નવકાર ગણું છે, હું એને એમને કહું છું સમજ્યા ને, પણ અંદર 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 ભાવધારા શું હોય એ એને ભાગીદારને બરાબર યાદ આવી છે. મેં કીધું યાદ આવી જાય એટલે તમે શું એમ, યાદમાં શું આવે સમજ્યા, યાદમાં શું આવે એને શું મોટું નુકસાન જાય. બીજો ભાગીદાર કરે ને એને ફટાવી દે. હું એમને ઘણી વાર પૂછું છું નજીકની વ્યક્તિ હોય તો, કોઈ વાર એવો વિચાર આવે છે સમજ્યા ને, શું તેની પત્ની મરી જાય કે છોકરો પૂછ્યું ના, એવો તો નહીં પણ પત્ની માંદી તો પડે તો એને યાદ આવે કે આની જોડે. અરે અરે અરે, એની પત્ની માંદી પડતા તો પડતે તમારી માંદી પડશે સાહેબ, એની પછી માંદી પડશે, પહેલા તમારી પડશે. અમે જે દુર્ભાવો ફેંકીએ છીએ ને મલ્ટીપ્લાય થઈને અમારી સામે આવે છે, મલ્ટીપ્લાય થઈને. એને ખ્યાલ આવ્યો રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. પહેલો ખ્યાલ આવ્યો, ખ્યાલ આવ્યો અને પહેલો ખ્યાલ આવ્યા પછી એને કીધું આ રોંગ નું પ્રાયશ્ચિત એક જ છે, પંચ પરમેશ્ઠી ભગવંતોની શરણાગતિ. હું પંચ પરમેશ્ઠી ભગવંતોને શરણે જઉં છું. કેટલીક સ્થિતિ એવી હોય છે કે આપણે ફરજિયાત જવું પડે, ફરજિયાત જવું પડે ને, વાન ડૂબતું હોય આપણે ફરજિયાત જવું પડે, બીજો કોઈ માર્ગ જ નથી. અને એ વખતે કોઈ જોડે ચર્ચા હતી તો મેં કહ્યું મારે એકાગ્ર રહેતું નથી, પણ મને ખબર છે મારા પત્ની જસલોકની અંદર હતા અને મારા દીકરા દીકરી બધા નવકાર કરતા હતા.
અંદરથી ડોક્ટરે આવીને મને કહ્યું કે ભાઈ હવે બે ત્રણ કલાક ન જાય ત્યાં સુધી ઇન્ટેન્સિવ કેરમાં ખબર ના પડે, બ્લડ પ્રેશર એટલું વધે છે એટલું ઘટે છે. બધા મારા બાળકો બધા ભારતમાં, મારી મોટી દીકરી સિવાય. તો મેં એમને કીધું, મેં કીધું ભાઈ બાબત સિરિયસ છે, હવે ભગવાનના હાથમાં છે. બધા નોકર ગણતા હતા. હું હજી પૂછું છું, એ વખતે એકાગ્રતાથી ગણાયા એટલે ગણાયા હતા કોઈ દાડો? ના, એ કે નથી ગણાતા. દુઃખ આવે ને એ વખત આપણે એકદમ એકાગ્રતાથી ગણીએ છીએ, એકાગ્રતા આવી જાય છે. દુઃખ કાઢવા માટે એકાગ્રતા આવે છે. એ દુઃખ કેમ જાય એટલે એકાગ્રતા. તમે દુઃખ આવ્યા વગર એકાગ્રતા કરો, તમે જુઓ શું બને છે. તમે પ્રયત્ન તો કરો આ દિશામાં, અને એ પ્રયત્ન અમર સુંદર એ શરૂ કર્યો. હે નવકાર, એ નવકાર ગણતી નહોતી, નવકાર ગુણતી હતી. એ નવકાર ગુણતી નહોતી, એ જપની અંદર હતી. એ જપમાં નહોતી, એ ધ્યાનમાં હતી. અરે એ ધ્યાનમાં નહોતી, એ સમાધિમાં હતી. એ એકાકાર થતા એકાકાર થતા એ નમોરિયંતાણ નમો સિદ્ધાંત પઢવા અવય મંગલમ સુધી નથી આવતું. એ નમોરિયંતાણ 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 એ નમોય જતું રહે છે. હરિયંત 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 થઈ જાય. એ હરિયંત હરિયંતે જતું રહે છે. અંદરથી કોઈ તેજના કણો નીકળતા જાય છે. એ અંધારું થઈ ગયેલું એને ખ્યાલ પણ નહોતો. અને એ યક્ષ આવી પહોંચ્યો એની અને એને યક્ષે જોયું કોઈ પ્રકાશનો પુંજ જાટ નીચે બેઠેલો. યક્ષે કીધું કે આટલો બધો પ્રકાશ અહીંયા ક્યાંથી દેખ્યો? લોકોત્તર પ્રકાશ હતો, નવકારનો પ્રકાશ હતો, અને નવકારનો હરિયંતનો પ્રકાશ હતો. હરિયંતને નમસ્કાર કરવા વડે પ્રકાશ હતો. યક્ષને આશ્ચર્ય થઈ ગયું. એ વધ કરવા આવેલો યક્ષ મારા ટાપુ ઉપર કોણ રહી શકે? યક્ષને બોલાવવાનો પ્રયત્ન કરી તો ધ્યાનમાં હતી, એને યક્ષનો કોઈ ખ્યાલ નહોતો. તમને જયારે અક્ષરો, તમને જયારે ઓબ્જેક્ટ ઓફ ધ ફિયર, ભયના પદાર્થનો કોઈ ખ્યાલ હોતો નથી ને, એ વખતે ભયનો પદાર્થ જે છે ને ઓબ્જેક્ટ ઓફ ફિયર, ઓબ્જેક્ટ ઓફ પ્રોટેક્શન બની જાય છે. તો ઓબ્જેક્ટ ઓફ પ્રોટેક્શન બની જાય, સ્વયં ભગવાન બની જાય. શું એ અક્ષયને કીધું કે એ દેવી તું કોણ છે? તે અહીંયા મારા આ ટાપુ ઉપર પગલા કર્યા, એને ભાન આવ્યું, એને જોયું, એને યક્ષને જોઈને હાથ જોડીને એને વંદન કર્યા. યક્ષને પૂછ્યું કે તું દેવતા છે? એને કીધું ના, હું એક માનુષ્ય સ્ત્રી છું. તું કોણ છે? હું તમારી પુત્રી છું. અરે તમારી પુત્રી છું એમ તમે ગમે એને, ગમે એને ક્રૂર રાક્ષસ હોય ને, એને કોઈ એમ કે હું તમારો પુત્ર છું કે તમારી પુત્રી છું, અરે પીગલી જાય, પીગલી જાય. અકબર બાદશાહે જ્યારે જોયું કે રાજસ્થાનની અંદર એક નગરનો રાજકુમાર, એનો પિતા વારંવાર અકબર બાદશાહ સામે યુદ્ધ કરતો. પિતા મૃત્યુ પામે, પિતા મૃત્યુ પામે અને મોગલ લશ્કરને હુકમ કર્યો રાજકુમારને પકડી લાવો દિલ્હીના દરબારમાં. રાજકુમારને પકડી લાવવામાં આવ્યો. સમજ્યા ને? શું માતાએ કહ્યું, બેટા ભગવાન તારી જોડે છે, ધ્યાન રાખજે. તારા પિતા હતા ત્યાં સુધી એ તારી રક્ષા કરી શકતા હતા, હું કરી શકું એમ નથી. ભગવાન તારી રક્ષા કરતે તારી જોડે છે. શું પકડીને દિલ્હી દરબારમાં લઈ ગયા. ઇતિહાસનો બનાવ છે. દિલ્હી દરબારમાં અકબરની સામે એને હાજર કરવામાં આવ્યો. પેલો જે રાજપૂત હતો, જે બળવો કરતો હતો મોગલ સલ્તનત સામે, આ એનો યુવરાજ એકનો એક દીકરો છે. અકબર બાદશાહ ખીજાયેલા, એ ઉપરથી ઉતર્યા, સિંહાસન પરથી ઉતર્યા, આગળ આવ્યા, એનો હાથ પકડ્યો, એને કહ્યું બોલ હવે તારી રક્ષા કરનાર કોણ છે? એને કીધું મારો હાથ પકડે એ મારી રક્ષા કરે, મારી રક્ષા કરનાર તમે છો. એ જોઈ રહ્યા અકબર બાદશાહ, અકબર બાદશાહ જોઈ રહ્યા. અકબર બાદશાહ એ કીધું છોકરા તું શું કહે છે? એ યુવરાજે કીધું કે લગ્નની અંદર અમારા હિન્દુ વિધિમાં પતિ એક વાર પત્નીનો હાથ પકડે ને આખી જીવનભર રક્ષા કરે. તમે મારો હાથ પકડ્યો છે તો તમારી રક્ષા કરવાની ફરજ બની ગઈ. અકબર બાદશાહ એને ખેંચી લીધો અને પોતાનો શાહજાદો હોય ને એમ એને હાલી લીધા. અકબર બાદશાહે કીધું કોઈ
કોઈ પણ રાજ્ય રાજસ્થાન નો આનો સામનો કરે મુગલ બાદશાહ એની રક્ષા કરશે. એને કીધું કે એની સ્વતંત્રતા પાછી આવો. સુરસુંદરી એ કીધું તમારી પુત્રી છું. પ્રસન્ન 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 થઈ ગયું. યક્ષ પ્રસન્ન થઈ ગયું. યક્ષે કહ્યું મારા જીવનમાં કોઈ પુત્રી મને મળી નથી. કોઈએ એમ કહ્યું નથી તમે મારા પિતા છો. તે પહેલું પિતા અને પુત્રીનો સંબંધ એટલો અદ્ભુત હોય છે. તમારામાંથી કોઈને એક જ દીકરી હોય ને, મને છે, મને ત્રણ દીકરી છે, મને ખબર છે દીકરીઓ કેટલી વાલી હોય છે. પિતાને દીકરા એટલા વાલા નથી હોતા, દીકરીઓ દીકરા કરતા ઘણી વધારે વાલી હોય છે, ઘણી વધારે વાલી હોય છે. યક્ષે કહ્યું શાંતિથી તું અહીંયા રે, હું તારી રક્ષા કરી થઈ છે ત્યાં સુધી. સ્મરણ કરજે મારું, તરત જ અહીંયા હાજર થઈશ, આ દ્વીપ ઉપર રહીશ ત્યાં સુધી તારી રક્ષા કરી. એ ધ્યાનમાં ફરીથી આ નવકાર મંત્રનો પ્રતાપ છે. કૃતજ્ઞતા એને આભાર માનો યક્ષનો. તમે આભાર માનતા શીખો. ઠેસ વાગે ને, એક મહાત્માએ મને કીધું તું, હું એમને આશ્રમમાં દાખલ થયો ને ગિરનારમાં, પથ્થરની ત્યાં ઠેસ વાગે. શું ઠેસ વાગે એટલે આમ જોઈને હું આગળ ચાલ્યો. હા, એ મહાત્મા બેઠેલા મને કે કે આભાર વ્યક્ત કરી આવું છું. હું ફરીથી ત્યાં ગયો, મેં આભાર માન્યો, મેં આભાર માન્યો. ઠેસ વાગી ત્યારે ઉપકારનો તો આભાર માનવાના પ્રસંગો મેં તમને કીધા છે. ગિરનારની અંદર ત્રીજી ને ચોથી ટૂંક વચ્ચે, હું પૂરું કરું છું હવે બે મિનિટમાં, ત્રીજી અને ચોથી ટૂંકની વચ્ચે મારા બે મિત્રોની સાથે એક વખત અમે આમ જતા હતા, કોઈ મહાત્મા મળે એમાં એક એક આશ્રમ જેવું જોયું. મેં કીધું જઈએ અંદર. અમે જેવા અંદર ગયા તો ત્રણ ચાર યાત્રાળુઓ બેઠેલા અને પાંચેક ભગવાવાળા એમના શિષ્યો બેઠેલા, પાટ ઉપર વૃદ્ધ ગુરુ બેઠેલા અને ગુરુ ઉપનિષદ ઉપર પ્રવચન આપતા હતા. અમે જઈને બેસી ગયા ત્યાં નાકા પર, અમે ચંપલ કાઢ્યા, અમે બેસી ગયા. શું ચાલતું હતું? સુંદર ચાલતું હતું. મને લાગ્યું શું અનુભવી પુરુષ છે, અહીંયાથી બોલે છે. શું અમે બે એટલામાં અમારી પાછળ થોડીક વાર થતી બીજા ત્રણ જણા એ અમારા જેવા જ હતા યાત્રાળુ. એ આવી અને અહીંયા બેઠા. શું અહીંયા મહાત્મા બેઠેલા પેલા અહીંયા બેઠા, હા અમે બેઠેલા આગળ, અમારી પાછળ એ બેઠા. શું મહાત્માએ પ્રવચન આપતા આપતા એમની સામે જોયું, એમને કીધું જરાક આપ ઉઠ કર છૂટે કે માફી માંગો. હું જોઈ રહ્યો પેલા ઉભા થયા ત્રણ જણા, એમાં એક જણાએ છોડો આમ કાઢેલો ને આમ પડેલો. તમે કોઈ વાર છોડા કાઢો ને, ધ્યાન રાખજો કોઈને ત્યાં જાવ તો. હું જ્યારે કોઈને ત્યાં જોઉં મને આ મહાત્મા યાદ આવે છે, આપકા જૂતા કી માફી માંગ. અને તરત જ પેલા ગયા ને બે જોડાને આમ સીધા મૂકી. હા ઘર પાસે તમારા જોડા કેમ પડે? આમ ને આમ પડ્યા હોય ને પતિ પત્ની વચ્ચે નહીં બને, નહીં બને. જોડા તમે જો બરાબર ગોઠવી શકતા નથી, હા તો ઘરમાં તમે ભાગીદાર સાથે, તમારી માતા સાથે, તમારી પત્ની સાથે, પતિ સાથે, નોકર સાથે, કઈ રીતે પૂરું થયું? તો પૂરું થયું. પેલા ઉઠી ગયા, પેલા ઉઠી ગયા, બધા ઉઠી ગયા. હું ને મારા બે મિત્રો બેસી રહેલા, વાત પૂરી કરું છું, અમે બે બેસી રહેલા, સમજ્યા ને. હું ઉઠીને એમની પાસે ગયો, એકલા હતા શિષ્યોને ઉઠી ગયા, અમે ત્રણ જ જણ હતા. મેં જઈને આમ કરીને વંદન કર્યા, એમને મારી સામે જોયું. મેં કીધું આપને અદ્ભુત વાત બતાવી, જૂતે કી માફી માંગને કી બાત મેં કભી સુની ને. મને કે કાંસે આવ્યો? મેં કીધું બંબઈ સે આવ્યો. મેં કીધું મેં પાંકા આભાર માનતા હું, ગિરનાર જબ ચડતા હું ને તબ ઉપર આકર ઉસકો કહેતા હું, ના કે પહેલી ટૂંકે દરવાજે કે શિલા પર બેઠ કર મેં કહેતા હું થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. પણ જૂઠી કે માફી માંગના છીએ નહીં વાત શીખાઈ યાર. બેઠો બેઠો સમજ્યા ને. એમના શિષ્યને કીધું કે દૂધ લાવી, પ્રસાદ લાવી. દૂધ લાવ્યા. મેં પેલા મિત્રોને કીધું પી જાઓ, મન કમન હોય ને ઉલટી થાય પી જવું. હું તમને કહું છું મહાત્મા, નહીં નહીં સાબ, આમ દૂધ નહીં પીતે, ત્યાં ચાલી મુકાય. હા
મહાત્મા પાસેથી અનુભવ નો પ્રસાદ લેવો હોય ને વાતો નીકળી જાય. એ બેટા હું બેઠો, સમય વધારે થઈ ગયો સમજ્યા ને, અંધારું થાય એવું હતું. તો પેલા મારા મિત્રો એ મારી સામે જોયું. હા, મેં એમને કીધું, ભાવજી અંધેરા હો જાય એમ કહો. મને કીધું, રૂક જાઓ રાત કો, એ દો મિત્ર કો જાને દો. મેં પેલા ઓછા મેં જોઈને કીધું, મેં કીધું તમે જાઓ. સમજ્યા ને શું? મેં કીધું હું રાત્રે આવું છું એમને મેં કીધું. મેં ધીમેથી કીધું, સમજ્યા ને શું? જેટલો વેપાર થશે ને તમારો જ થવાનો છે, અડધી ભાગીદારી નથી અહીંયા. અહીંયા જે કમાવાનું છે ને બધું તમારું જ છે. આ તો વેપાર જ થવાનો હતો. બસ મને કહે, ફેર અમે બે થવાતો હોય છે. ભોજન પણ ત્યાં કર્યું, ખીચડી કે એવું કઈ કરેલું, કઈ ભાતનું કઈ શું. બે જણા જ હતા રાત્રે બેઠા 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 ઘણી વાતો થઈ, સમજ્યા ને? 3 વાગ્યા સુધી બેઠા. મને ઘણી અનુભવની વાતો મળી. જો આની અંદર ઘણી વાતો આવી ગઈ, એમનો આભાર માન. તમે આવી વાત કરી જોડાને, મેં એમને કહ્યું ના કે જૂતા કી બા માફી માંગને, મેં કભી સોચ્યા નહીં. હું એ 25 થઈ ગયો છું અને માફી માંગવાની એમને વાત કે આભાર માનતા શીખ્યો છું, આભાર માનતા. અત્યારે મારે જે ચંપલ પડે જોગડી તો બાણું ના છે, પહેલ વહેલા અહીંની બેગમાંથી 2 ચંપલ બહાર કાઢતા મેં આભાર માન્યું. એ બાણુંમાં આ ફેરીને વાર્તાલાપ આપ્યો હતો. કિરણભાઈ તમને કદાચ કંજુ લાગશે કે બાણુના ચંપલ હજી સાચવ્યા છે. હા, એટલે તમારામાં કોઈ વિચાર કરે કે આપણે કિરણભાઈ ચંપલની ભેટ આપીએ, તમે માફ કરજો. જૂના ચંપલ મારા વફાદાર છે, સમજ્યા ને શું? હા, આભાર માનવાની વાત છે શું, માફી માંગવાની વાત એમની પાસેથી શીખ્યો. ઘણી વાતો મહાત્મા પાસે શીખવાની હોય છે, કથામાં પણ આવી રીતે ઘણી વાતો શીખવાની હોય છે. વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. અદ્ભુત કથા છે, સમજ્યા ને? અત્યારે એટલો સમય ને તમને 7 કોડીમાં રાત છે. હું તમને એક સંકેત કહી દઉં છું, એ 7 કોડીમાં રાત શું છે? 7 તત્વો વડે મોક્ષનું રાજ્ય, જીવા જીવા શોભન સંબંધ નિર્જરા મોક્ષ તત્વ. ભગવાન ઉમા સ્વાતિ મહારાજે જે 7 ચક્રોની વાત કરી, આ 7 ચક્રો વડે કઈ રીતે મોક્ષનું રાજ્ય મળે, આ એની કથા છે, એની કથા છે. અને બુદ્ધિ જો એનો ઉપયોગ કરે, 7 ચક્રોમાં આ 7 તત્વોને પરોવવાના છે. આપણા 7 ચક્રો છે, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્ર, જીવ, અજીવ, વાસો, બન, સંવર, નિર્જરા અને મોક્ષ. આ કથા 7 ચક્રોનો, 7 નવતત્વનો આ પ્રેક્ટિકલ અભ્યાસ આપણે કરવા બેઠા છીએ. હું આ 9 તત્વનો અભ્યાસ જ કહું છું. તમે પહેલા ચાલ્યો સમજી લો, પછી ગાથા કરજો. ગાથા કરવી અગત્ય નહીં છે, નહીં તો તમને ગાથા ખુલશે. ગાથા ખોલવાનો માર્ગ છે. સર્વ કોઈને આ ખુલે એ માટે સાતન દેવતાને પ્રાર્થના કરું છું, અત્યંત ભાવથી તાદાત્મ થઈ એકાકાર બની અને તમે આ સ્વાધ્યાયમાં તમે જે ભાગ લો છો એ માટે તમારા સર્વેનો અંતઃકરણપૂર્વક હું આભાર માનું. તમે સર્વે આટલા ભાવથી જો સાંભળતા ન હો તો ને મારા માટે નિકલત પણ નહીં. મારી મેમરીમાં કંઈ ભરી રાખ્યું છે ને, હું અત્યારે હવે આ ટેપ બોલશે એવી રીતે બોલું છું, માનતો નહીં તમે, બિલકુલ નહીં માનતા. તમારો જે ભાવ છે, જે ઉમંગ છે, તમારી આંખોની અંદર જે જિજ્ઞાસા છે, તમને જે વાતો સ્પર્શે એટલે નીકળે છે. ખરી રીતે સ્વાધ્યાયનું શ્રેય તમને સર્વે સાંભળનારનું છે. અંતે મંગળ કરી આપણે આજનો વાર્તાલાપ પૂરો કરીએ છીએ. આવતીકાલે આપણે બરાબર 8:30 વાગે આજ કથા જો બની શકે તો પૂરી કરશું. મને એના સંકેતો આપવા છે, બની નહીં શકે તો પછી આપણે સોમવાર ઉપર જઈશું. અત્યારે એક એવો વિચાર છે કે શનિવારને દાડે સવારના, શનિવારને દિવસે સવારના, સમજ્યા ને, 10 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી ભક્તિનો રસાસ્વાદ, જે આગલા શનિવારે આપણે જેમ કર્યો હતો, જેની અંદર બહેનો
સ્તવન કે દુહા વગેરે ગાતે અને કિરણભાઈ એને સમજાવવાનો એક કિંચિત પ્રયત્ન કરશે. દત્તથી સાડા બાર એ માટે તમને પધારવા માટે હું અત્યંત નમ્ર વિનંતી કરું છું. આપણો આ સ્વાધ્યાય 10મી તારીખ સુધી ચાલવાનો છે. અહીંયા 4થી લખવામાં આવી છે. અહીંયા અનુકૂળતા નહીં હોય ને કોઈ મહાત્મા અહીંયા પધારશે ને તો આપણે ગેરેજમાં જઈને બેસીશું, આપણે ગમે ત્યાં બેસીશું. શું? પરંતુ આપણે જે આમાં વિચાર કરવો છે, તમે 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 આને તમારી જોડે લગાડવા પ્રયત્ન કરી. આવતીકાલે આપણે મળીએ પહેલા આટલી બધી વાતોમાં આ 1.5 કલાકની અંદર કોઈ એક વાત તમને બે વાત સ્પર્શી હોય ને સ્પર્શી હોય એને તમે કૃપા કરીને યાદ કરજો. એ કિરણભાઈની વાતો નથી, જીનવાણીની વાતો છે, ભગવદ્ વાણીની વાતો છે. તમે એને ખાલી યાદ કરવા પ્રયત્ન કરજો. જે તમને સ્પર્શી હોય કે આવત આવત જોડાની માફી માંગવાની વાત તમે સમજી લો ને. કોઈ મહાત્માને ભગે પરાણે દૂધ પી જવાની વાત. હા, અમે દૂધ પણ ના ભાવે તો આપણે ના પીએ તો બસ, તો એને બોધ આપવો ભાવતો નથી. મેં ઘણી વાર કમ અને દૂધ પીધું છે, કમ અને બિલકુલ કમ અને મને લાગતું એક ઉલટી થાય એવું છે, બધું પાછળથી બહાર જઈને ઉલટી કરવી. પણ મહાત્માએ કીધું હોય ને કે પ્રસાદ લો આપ, શીખવાની વાત છે. તમે આમાંની એક વાત બે વાત જો એને ગણગણાવી શકો, ફરી ફરીને ઉલટાવી શકો, તમારી અંદર રિપીટ કરી શકો, ખુલી જશે. ફરીથી તમારો આભાર માનીશ. સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતે સાધનમ અંગુઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલદાતા. ભક્તિ કરી અને આપણે વિદાય લઈશું. ફરીથી તમારો આભાર માનીશ.